गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गुजराती। मित्रों, गुजराती में आजे आपणे गुजराती ग्रामर सीखी रहा छे। गुजराती ग्रामर नी अंदर आपणे अलंकार टॉपिक विषय चर्चा आजे करवाना छीए मित्रों। अने साथे साथे बोर्डनी एग्जाम में गुजराती ग्रामर 20 मार्क्स नुं मित्रों पूछाय छे। अने एमां आपणा अलंकार खूब ज अगत्यना छे। जो तमे थोड़ुक ध्यान आपो तो मित्रों आ अलंकार इजीली तमने आवडी जशे। अने हूँ एकदम सरल अने तमने समझाय एवी रीते हूँ शीखवाडीश। मित्रों, आ पहेलाना वीडियोनी अंदर आपणे शब्द अलंकार अने एना भागो विशे आपणे जोया हता। अने तमे बधा ए बधा भागो जोया पण हशे अने तैयार पण कर्या हशे। आजे आपणे मित्रों अर्था अलंकार जोवाना छीए। कयो अलंकार जोवाना छीए? अर्था अलंकार। शब्द अलंकार आपणे ऑलरेडी जोई चुक्या छीए अने एनी अंदर आवता पेटा विभागो पण आपणे भण्या। आजे आपणे अर्था अलंकार विशे चर्चा करीशुं, परंतु आ अर्था अलंकार शुरू करता पहेला एना विभागो शुरू करता पहेला एनी केटलीक बेसिक माहिती जो तमने नहीं आवडती होय, तमे याद नहीं राखी होय, एनु फंडामेंटल जो तमने नहीं आवडतू होय तो तमे कोई पण अलंकार अर्था अलंकार ने ओळखी नहीं शको। हवे आपणे प्रश्न ए थाय के अर्था अलंकार कोने कहेवाय, तो एनी व्याख्या खास ध्यान राखजो के अर्था अलंकार एटले शुं। જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં અર્થ દ્વારા, અર્થાલંકાર એટલે અર્થ, કોઈ પણ શબ્દનો અથવા પંક્તિનો અર્થ સુંદરતા બતાવવામાં આવે ત્યારે હંમેશા અર્થાલંકાર બને છે। સમજો જરા, કોઈ પણ પંક્તિ હોય અથવા કોઈ પણ વાક્યમાં ध्यान रखो एमा वपराता जे अर्थ छे ए अर्थ द्वारा एनी सुंदरता बतावामां आवती होय तो एवा अलंकार ने अर्था अलंकार कहेवाय। फरीथी ध्यान आपो, ज्यारे कोई पण पंक्ति के वाक्यमां अर्थ द्वारा सुंदरता बतावामां आवे त्यारे हमेशा अर्था अलंकार बने छे। જેના કારણે એ વાક્ય અથવા પંક્તિની જે કિંમત અથવા એનું મહત્વ છે વધારે ચડિયાતું બની જાય છે। બરોબર, તો હવે આ અર્થા અલંકારના અંગો કયા? ધ્યાન આપજો, કારણ કે આ અર્થા અલંકારના અંગોની વ્યાખ્યા તમારે ખાસ તૈયાર કરવી પડશે। એટલે મારી દ્રષ્ટિએ આ બધી વ્યાખ્યાઓ તમારે ત્રણ ત્રણ વાર લખી અને તૈયાર કરી નાખવાની, પછી જ આપણે અલંકાર ભણીશું। કારણ કે બેઝિક એનો પાયો જો તમને ન આવડતો હોય તો પછી અલંકાર હું ગમે તેટલા શીખવાડીશ તો પણ તમને આવડશે નહીં। હવે અર્થા અલંકારના કુલ ચાર અંગ છે। અંગની વાત કરું છું, એના પ્રકારોની વાત નથી કરતા આપણે। એના અંગો કુલ ચાર છે, ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને વાચક શબ્દ। યાદ રાખજો કે અર્થા અલંકારના કુલ ચાર અંગો ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને વાચક શબ્દ। હવે તમારે એમાં ઉપમેય કોને કહેવાય? તો જ્યારે તમને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ વાક્ય અથવા પંક્તિ આપેલી હોય ત્યારે એની અંદર તમને ઉપમેય કયું છે, ઉપમાન કોણ છે એ તમને ઓળખતા આવડવું જોઈએ। તો ઉપમેયની વ્યાખ્યા શું થાય? તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પાત્રની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે। સમજો જરા, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પાત્રની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે। દાખલા તરીકે અત્યારે તમે દસમામાં ભણી રહ્યા છો, તમારા મમ્મી પપ્પા તમારી સરખામણી કરતા હોય છે જનરલી, બરોબર? તો તમે શું કહેવા? ઉપમેય કહેવા।
અને દાખલા તરીકે પાડોશીનો છોકરો 90% લઈને આવ્યો હોય અને એની સાથે તમારી સરખામણી થાય તો એ પાડોશીનો જે છોકરો છે એને શું કહેવાય ઉપમાન કહેવાય તો ઉપમાનની વ્યાખ્યા શું થાય જેની સાથે સરખામણી કરવાની હોય આવે તેને ઉપમાન કહે છે ધ્યાન રાખજો તમારી સરખામણી કોની પાડોશીના છોકરા જોડે થાય છે તો પાડોશીનો છોકરો છે જેની સાથે સરખામણી કરવાની છે એને શું કહેવાય ઉપમાન અને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે પાત્રની સરખામણી કરવાની હોય તો તેને શું કહેવાય ઉપમેય કહેવાય આ બરોબર સમજી લેજો ઉપમેય અને ઉપમાન તમને ખાસ મોઢે હોવું જોઈએ ત્યાર પછી સાધારણ ધર્મ જે શબ્દ દ્વારા વિશેષતા કોઈ એવો શબ્દ વાક્યમાં અથવા પંક્તિમાં વપરાય જેના કારણે એ વિશેષ શબ્દના કારણે સુંદરતા બતાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહે છે દાખલા તરીકે આપણે એવું કહેતા હોઈએ કે તારો ચહેરો ચંદ્રમા જેવો છે હવે ચહેરાની સુંદરતા વધારવા માટે કોની સાથે સરખામણી કરી ચંદ્રમા જોડે બરોબર તો ચંદ્રમા છે ઉપમાન કહેવાય અને તમારો ચહેરો ઉપમેય કહેવાય બરોબર તમારી સરખામણી ચંદ્રમા સાથે કરી છે એટલે તમે ઉપમેય કહેવાઓ અને ચંદ્રમા સાથે તમારી ચહેરાની સરખામણી થઈ એટલે ચંદ્રમા સાથે સરખામણી કરી માટે એને ઉપમાન કહેવાય અને કયો શબ્દ વપરાયો તો ચંદ્રમા જેવો સુંદર છે તો એ ચંદ્રમા જેવો તે શબ્દ જે વપરાયો જેના કારણે તમારી સુંદરતામાં વધારો થઈ ગયો બરોબર તો જે શબ્દ દ્વારા વિશેષતા અથવા સુંદરતા બતાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહે છે બરોબર તો એને શું કહેવામાં આવે છે મિત્રો સાધારણ ધર્મ યાદ રાખજો વ્યાખ્યાઓ ત્યાર પછી ચોથા નંબરનો છે વાચક શબ્દ કયો શબ્દ વાચક શબ્દ જે શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે તે શબ્દોને વાચક શબ્દ કહે છે સમજો જરા જે શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે તે શબ્દોને વાચક શબ્દો કહે છે ગુજરાતીમાં મુખ્ય વાચક શબ્દો કયા કયા તો જેવું ધ્યાન રાખજો જેમ તેમ જેવું તેવું સરખું સમાન સમોવડિયું માફક જાણે રખે આ બધા વાચક શબ્દો કહેવાય જેના કારણે આપણી સુંદરતામાં અથવા સરખામણીમાં વધારો થાય તો વાચક શબ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે જે શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે તે શબ્દોને વાચક શબ્દો કહેવાય તારું મુખ ચંદ્રમા જેવું તો જેવું શબ્દ આવ્યો ને અંદર તો એ શું કહેવાય વાચક શબ્દ કહેવાય બરોબર તો ગુજરાતીમાં મુખ્ય વાચક શબ્દો કયા તો એ તૈયાર કરી નાખજો પાંચ પાંચ વાર લખીને કયા કયા જેમ તેમ જેવું તેવું સરખું સમાન સમોવડિયું માફક જાણે અને રખે તો મિત્રો અલંકારની અંદર આપણી પાસે અલંકાર જ્યારે શીખવા તમે હવે જઈ રહ્યા છો ત્યારે તમને એના અંગો વિશે ખાસ મોટા ભાગે ખબર હોવી જોઈએ કે અલંકારના કુલ ચાર અંગો ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને વાચક શબ્દ આ બધું મોઢે કર કરી કાવડવું જોઈએ અને લખી કાઢવાનું બે ત્રણ વાર બરોબર જો આ તમને નહીં આવડતું હોય તો આ બધા અલંકાર તમારા માટે ઝીરો છે પછી તમે ગમે તેટલા તે ગોખી મારશો તો પણ તમને આવડવાના નથી મિત્રો કારણ કે તમને જે બોર્ડની અંદર પંક્તિ અથવા વાક્ય પૂછાશે એની અંદર ઉપમેય કોને કહેવાય ઉપમાન કોણ છે સાધારણ ધર્મ કોણ છે અને વાચક શબ્દ કયો છે એ જો તમને ખબર નહીં હોય તો તમે અલંકારને ઓળખી શકશો નહીં એટલે ખાસ ધ્યાન રાખજો આ ચારે વ્યાખ્યાઓ તમારે ખાસ તૈયાર કરવાની છે હવે મિત્રો આપણે આ અર્થાલંકાર ભણવા જઈએ
થઈ રહ્યા છે જેનો વિશિષ્ટ અર્થ સુંદરતા વધારવામાં થઈ રહ્યો છે તો આ અર્થાલંકારના ભાગ કેટલા પ્રકારો કેટલા તો એના પ્રકારો વિશે વાત કરીએ કે અર્થાલંકારના કુલ અત્યારે બોર્ડમાં 9 ભાગ આપણે ભણવાના છે કયા કયા પ્રકારો પહેલો છે ઉપમા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર વ્યતિરેક અલંકાર રૂપક અલંકાર શ્લેષ અલંકાર અનન્વય અલંકાર સજીવા રોપણ અલંકાર વ્યાજ સ્તુતિ અલંકાર અને અતિશયોક્તિ અલંકાર આમ આપણે બોર્ડમાં 10મા ધોરણની અંદર 9 અલંકાર આપણે ભણવાના છીએ બરોબર મિત્રો ફરીથી ધ્યાન રાખજો કે અલંકારના અંગો પૂછ્યા હોય બોર્ડમાં તો 4 અંગો છે કયા કયા તો ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને વાચક શબ્દ પણ અલંકારના પ્રકારો કીધા હોય તો કુલ 9 પ્રકાર છે કયા કયા ઉપમા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર વ્યતિરેક અલંકાર રૂપક અલંકાર શ્લેષ અલંકાર અનન્વય અલંકાર સજીવારોપણ અલંકાર અને વ્યાજ સ્તુતિ અલંકાર અને છેલ્લો છે અતિશયોક્તિ અલંકાર આ બધા મોઢે થઈ જવા જોઈએ મિત્રો મિત્રો આ પહેલાના વિડિયોની અંદર આપણે શબ્દ અલંકાર અને એના ભાગો વિશે આપણે જોયા હતા અને તમે બધા એ બધા ભાગો જોયા પણ હશે અને તૈયાર પણ કર્યા હશે આજે આપણે મિત્રો અર્થ અલંકાર જોવાના છીએ કયો અલંકાર જોવાના છીએ અર્થ અલંકાર શબ્દ અલંકાર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ અને એની અંદર આવતા પેટા વિભાગો પણ આપણે ભણ્યા આજે આપણે અર્થ અલંકાર વિશે ચર્ચા કરીશું પરંતુ આ અર્થ અલંકાર શરૂ કરતા પહેલા એના વિભાગો શરૂ કરતા પહેલા એની કેટલીક બેઝિક માહિતી જો તમને નહીં આવડતી હોય તમે યાદ નહીં રાખી હોય એનું ફંડામેન્ટલ જો તમને નહીં આવડતું હોય તો તમે કોઈ પણ અલંકાર અર્થ અલંકારને ઓળખી નહીં શકો હવે આપણને પ્રશ્ન એ થાય કે અર્થ અલંકાર કોને કહેવાય તો એની વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો કે અર્થ અલંકાર એટલે શું જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં અર્થ દ્વારા અર્થ અલંકાર એટલે અર્થ કોઈ પણ શબ્દનો અથવા પંક્તિનો અર્થ સુંદરતા બતાવવામાં આવે ત્યારે હંમેશા અર્થ અલંકાર બને છે સમજો જરા કોઈ પણ પંક્તિ હોય અથવા કોઈ પણ વાક્યમાં ધ્યાન રાખજો એમાં વપરાતા જે અર્થ છે એ અર્થ દ્વારા એની સુંદરતા બતાવવામાં આવતી હોય તો એવા અલંકારને અર્થ અલંકાર કહેવાય ફરીથી ધ્યાન આપો જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં અર્થ દ્વારા સુંદરતા બતાવવામાં આવે ત્યારે હંમેશા અર્થ અલંકાર બને છે જેના કારણે એ વાક્ય અથવા પંક્તિની જે કિંમત અથવા એનું મહત્વ છે વધારે ચડિયાતું બની જાય છે બરોબર તો હવે આ અર્થ અલંકારના અંગો કયા ધ્યાન આપજો કારણ કે આ અર્થ અલંકારના અંગોની વ્યાખ્યા તમારે ખાસ તૈયાર કરવી પડશે એટલે મારી દ્રષ્ટિએ આ બધી વ્યાખ્યાઓ તમારે ત્રણ ત્રણ વાર લખી અને તૈયાર કરી નાખવાની પછી જ આપણે અલંકાર ભણીશું કારણ કે બેઝિક એનો પાયો જો તમને ન આવડતો હોય તો પછી અલંકાર હું ગમે તેટલા શીખવાડીશ તો પણ તમને આવડશે નહીં હવે અર્થ અલંકારના કુલ 4 અંગ છે અંગની વાત કરું છું એના પ્રકારોની વાત નથી કરતા આપણે એના અંગો કુલ 4 છે ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને વાચક શબ્દ યાદ રાખજો કે અર્થ અલંકારના કુલ 4 અંગો ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને વાચક શબ્દ હવે તમારે એમાં ઉપમેય કોને કહેવાય તો જ્યારે તમને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ વાક્ય અથવા પંક્તિ આપેલી હોય
ત્યારે એની અંદર તમને ઉપમેય કયું છે ઉપમાન કોણ છે એ તમને ઓળખતા આવડવું જોઈએ તો ઉપમેયની વ્યાખ્યા શું થાય તો કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પાત્રની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે સમજો જરા કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પાત્રની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે દાખલા તરીકે અત્યારે તમે 10માં ભણી રહ્યા છો તમારા મમ્મી પપ્પા તમારી સરખામણી કરતા હોય છે જનરલી બરોબર તો તમે શું કહેવા ઉપમેય કહેવા અને દાખલા તરીકે પાડોશીનો છોકરો 90% લઈને આવ્યો હોય અને એની સાથે તમારી સરખામણી થાય તો એ પાડોશીનો જે છોકરો છે એને શું કહેવાય ઉપમાન કહેવાય તો ઉપમાનની વ્યાખ્યા શું થાય જેની સાથે સરખામણી કરવાની હોય આવે તેને ઉપમાન કહે છે ધ્યાન રાખજો તમારી સરખામણી કોની પાડોશીના છોકરા જોડે થાય છે તો પાડોશીનો છોકરો છે જેની સાથે સરખામણી કરવાની છે એને શું કહેવાય ઉપમાન અને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે પાત્રની સરખામણી કરવાની હોય તો તેને શું કહેવાય ઉપમેય કહેવાય આ બરોબર સમજી લેજો ઉપમેય અને ઉપમાન તમને ખાસ મોઢે હોવું જોઈએ ત્યાર પછી સાધારણ ધર્મ જે શબ્દ દ્વારા વિશેષતા કોઈ એવો શબ્દ વાક્યમાં અથવા પંક્તિમાં વપરાય જેના કારણે એ વિશેષ શબ્દના કારણે સુંદરતા બતાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહે છે દાખલા તરીકે આપણે એવું કહેતા હોઈએ કે તારો ચહેરો ચંદ્રમાં જેવો છે હવે ચહેરાની સુંદરતા વધારવા માટે કોની સાથે સરખામણી કરી ચંદ્રમાં જોડે બરોબર તો ચંદ્રમાં છે ઉપમાન કહેવાય અને તમારો ચહેરો ઉપમેય કહેવાય બરોબર તમારી સરખામણી ચંદ્રમાં સાથે કરી છે એટલે તમે ઉપમેય કહેવાઓ અને ચંદ્રમાં સાથે તમારી ચહેરાની સરખામણી થઈ એટલે ચંદ્રમાં સાથે સરખામણી કરી માટે એને ઉપમાન કહેવાય અને કયો શબ્દ વપરાયો તો ચંદ્રમાં જેવો સુંદર છે તો એ ચંદ્રમાં જેવો તે શબ્દ જે વપરાયો જેના કારણે તમારી સુંદરતામાં વધારો થઈ ગયો બરોબર તો જે શબ્દ દ્વારા વિશેષતા અથવા સુંદરતા બતાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહે છે બરોબર તો એને શું કહેવામાં આવે છે મિત્રો સાધારણ ધર્મ યાદ રાખજો વ્યાખ્યાઓ ત્યાર પછી ચોથા નંબરનો છે વાચક શબ્દ કયો શબ્દ વાચક શબ્દ જે શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે તે શબ્દોને વાચક શબ્દ કહે છે સમજો જરા જે શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે તે શબ્દોને વાચક શબ્દો કહે છે ગુજરાતીમાં મુખ્ય વાચક શબ્દો કયા કયા તો જેવું ધ્યાન રાખજો જેમ તેમ જેવું તેવું સરખું સમાન સમોવડિયું માફક જાણે રખે આ બધા વાચક શબ્દો કહેવાય જેના કારણે આપણી સુંદરતામાં અથવા સરખામણીમાં વધારો થાય તો વાચક શબ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે જે શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે તે શબ્દોને વાચક શબ્દો કહેવાય તારું મુખ ચંદ્રમાં જેવું તો જેવું શબ્દ આવ્યો ને અંદર તો એ શું કહેવાય વાચક શબ્દ કહેવાય બરોબર તો ગુજરાતીમાં મુખ્ય વાચક શબ્દો કયા તો એ તૈયાર કરી નાખજો પાંચ પાંચ વાર લખીને કયા કયા જેમ તેમ જેવું તેવું સરખું સમાન સમોવડિયું માફક જાણે અને રખે તો મિત્રો અલંકારની અંદર આપણી પાસે અલંકાર જ્યારે શીખવા તમે હવે જઈ રહ્યા છો ત્યારે તમને એના અંગો વિશે ખાસ મોટા ભાગે ખબર હોવી જોઈએ કે અલંકારના કુલ ચાર અંગો ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને વાચક શબ્દ
આ બધું મોઢે કર કરી કાવડવું જોઈએ અને લખી કાઢવાનું બે ત્રણ વાર બરોબર જો આ તમને નહીં આવડતું હોય તો આ બધા અલંકાર તમારા માટે ઝીરો છે પછી તમે ગમે તેટલા તે ગોખી મારશો તો પણ તમને આવડવાના નથી મિત્રો કારણ કે તમને જે બોર્ડની અંદર પંક્તિ અથવા વાક્ય પૂછાશે એની અંદર ઉપમેય કોને કહેવાય ઉપમાન કોણ છે સાધારણ ધર્મ કોણ છે અને વાચક શબ્દ કયો છે એ જો તમને ખબર નહીં હોય તો તમે અલંકારને ઓળખી શકશો નહીં એટલે ખાસ ધ્યાન રાખજો આ ચારે વ્યાખ્યાઓ તમારે ખાસ તૈયાર કરવાની છે હવે મિત્રો આપણે આ અર્થા અલંકાર ભણવા જઈ રહ્યા છે જેનો વિશિષ્ટ અર્થ સુંદરતા વધારવામાં થઈ રહ્યો છે તો આ અર્થા અલંકારના ભાગ કેટલા પ્રકારો કેટલા તો એના પ્રકારો વિશે વાત કરીએ કે અર્થા અલંકારના કુલ અત્યારે બોર્ડમાં 9 ભાગ આપણે ભણવાના છે કયા કયા પ્રકારો પહેલો છે ઉપમા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર વ્યતિરેક અલંકાર રૂપક અલંકાર શ્લેષ અલંકાર અનન્વય અલંકાર સજીવા રોપણ અલંકાર વ્યાજ સ્તુતિ અલંકાર અને અતિશયોક્તિ અલંકાર આમ આપણે બોર્ડમાં 10મા ધોરણની અંદર 9 અલંકાર આપણે ભણવાના છીએ બરોબર મિત્રો ફરીથી ધ્યાન રાખજો કે અલંકારના અંગો પૂછ્યા હોય બોર્ડમાં તો 4 અંગો છે કયા કયા તો ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને વાચક શબ્દ પણ અલંકારના પ્રકારો કીધા હોય તો કુલ 9 પ્રકાર છે કયા કયા ઉપમા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર વ્યતિરેક અલંકાર રૂપક અલંકાર શ્લેષ અલંકાર અનન્વય અલંકાર સજીવારોપણ અલંકાર અને વ્યાજ સ્તુતિ અલંકાર અને છેલ્લો છે અતિશયોક્તિ અલંકાર આ બધા મોઢે થઈ જવા જોઈએ મિત્રો અને તમારે ગ્રામરની નોટબુકની અંદર આ બધું જ રંગીન પેનથી સ્ક્રીનશોટ પાડી અને લખી કાઢવાનું અને તૈયાર કરી નાખવાનું જેથી કરીને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે અલગ અલગ ભાગ પાડી અને આ નવે 9 અલંકાર હું તમને એકદમ સરળ અને તમને સમજાય એવી ભાષામાં સમજાવું અલંકારના મિત્રો બે પ્રકાર એક શબ્દ અલંકાર અને બીજું છે અર્થા અલંકાર મિત્રો જે પંક્તિ ચાહે કાવ્યની હોય અથવા કોઈ વાક્ય હોય તો એની સુંદરતા વધારવા માટે જો કોઈ શબ્દ દ્વારા એની સુંદરતામાં વધારો થતો હોય તો એને શબ્દ અલંકાર કહેવાય અને જો કોઈ પંક્તિ કે વાક્ય ના શબ્દ દ્વારા એના અર્થ દ્વારા એની સુંદરતામાં વધારો થાય તો એને અર્થા અલંકાર કહેવાય ક્લિયર મિત્રો હવે આપણે છેલ્લા કેટલાય ભાગની અંદર અર્થા અલંકાર વિશે શીખી રહ્યા છે શબ્દ અલંકારના બધા જ ભાગોના વિડિયો તમે બધાએ જોયા હશે અર્થા અલંકારમાં આજે આપણે બે અગત્યના અલંકાર વિશે શીખીશું પણ એ પહેલા આપણે ઉપમા ઉત્પ્રેક્ષા અલંકાર વ્યતિરેક રૂપક શ્લેષ અનન્વય પછી તે ઉપરાંત અતિશયોક્તિ અલંકાર આ બધાના વિડિયો બનાવી અને મેં આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે અને તમે બધાએ જોયા પણ હશે આજે આપણે બે અગત્યના એક તો સજીવારોપણ અલંકાર અને વ્યાજ સ્તુતિ અલંકાર વિશે શીખવાના છીએ પરંતુ એ પહેલા અર્થા અલંકારની વ્યાખ્યા જરા આપણે સમજી લઈએ જેથી કરીને આપણને અલંકાર અને એમાં પણ અર્થા અલંકાર એટલે શું તો જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં અર્થ દ્વારા સમજો મિત્રો અર્થ દ્વારા સુંદરતા બતાવવામાં આવે ત્યારે હંમેશા અર્થા અલંકાર બને મિત્રો હવે એમાં આપણે આજે જોવાના છીએ સજીવારોપણ અલંકાર સજીવારોપણ એટલે શું તો મિત્રો જે નિર્જીવ વસ્તુ છે એને સજીવ બતાવી
અને એની પ્રશંસા એની સજીવ બતાવવામાં આવે તો એવા અલંકારને સજીવા રોપણ અલંકાર કહેવાય. દાખલા તરીકે પથ્થર હોય તો પથ્થરમાં આપણે સજીવ એને ઘણી અને એને બતાવવામાં દર્શાવવામાં આવે તો એને સજીવા રોપણ અલંકાર કહેવાય. નિર્જીવ બાબતને, નિર્જીવ એટલે દાખલા તરીકે કોઈ નિર્જીવ વસ્તુ છે, દાખલા તરીકે પથ્થર, દીવાલ, જ્યારે સજીવ બતાવવામાં આવે એટલે કે આ બધી નિર્જીવ વસ્તુઓને સજીવ બતાવવામાં આવે ત્યારે હંમેશા સજીવા રોપણ અલંકાર બને છે. સજીવ અને રોપણ એટલે કે જોજો કે નિર્જીવ વસ્તુમાં મોટા ભાગે જીવ પૂરવાનો એને સજીવા રોપણ અલંકાર કહેવાય. એમાં આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ડીપમાં સમજણ પડશે. પહેલું ઉદાહરણ છે ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય. હવે ઘડિયાળ કેવી નીકળો? નિર્જીવ. ઘડિયાળના કાંટા નિર્જીવ, પણ અહીંયા શું કહે છે? ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય. હવે સમય હાંફે કરો માણસ, સજીવ હોય એ હાંફે. મિત્રો ઘડિયાળ કદી હાંફે નહીં, કાંટો કદી હાંફે નહીં, સમય કદી હાંફે નહીં, પરંતુ એને આ નિર્જીવ વસ્તુને આપણે સજીવ સ્વરૂપે દર્શાવી, સજીવ જેવી ક્રિયા સાથે સરખાવી. જો પથ્થર થરથર ધ્રુજે, સમજો જરા, આમાં હાંફ્યા કરવું, હાંફવાની ક્રિયા સજીવોમાં જોવા મળે, ઘડિયાળ કાંટા કે સમયમાં જોવા મળે નહીં. અહીંયા જો પથ્થર થરથર ધ્રુજે તો પથ્થર એ કેવું છે? નિર્જીવ. પણ ધ્રુજવાની ક્રિયા કોનામાં જોવા મળે? સજીવોમાં જોવા મળે. એટલે પથ્થરને સજીવ સ્વરૂપે આપણે દર્શાવ્યું એમ કહેવાય. તો આ જે છે સજીવા રોપણ અલંકાર બને. રાતોરાત વન પટ પડખું બદલી નાખે છે. હવે મિત્રો પડખું બદલી નાખવા, કોણ પડખું બદલી નાખે? તમે અને હું. પડખું એટલે કે ટૂંકમાં સજીવ હોય એ પડખું બદલી શકે, પણ રાતોરાત વન જંગલો પર પડખું બદલી શકે? પોતાનું ના બદલી શકે. પણ અહીંયા આપણે આ નિર્જીવ વસ્તુના જે કરી શકતી નથી એ વસ્તુને આપણે અહીંયા સજીવ જેવી બતાવીએ છીએ. એટલે કે રાતોરાત વન પટ પડખું બદલી નાખે છે એટલે કે નિર્જીવને સજીવ જેવું બતાવવામાં આવે છે. સૂરજ વાદળાની પાછળ સંતા કુકડી રમવા લાગ્યો. હવે સંતા કુકડી કોણ રમે? બાળકો, સજીવ. પરંતુ અહીંયા સૂરજ વાદળાની પાછળ એટલે કે સૂરજને સજીવ બતાવ્યો છે. મિત્રો એ નિર્જીવ છે પણ નિર્જીવને સજીવ બતાવવામાં આવ્યો છે અને માટે મોટા ભાગે આ સજીવા રોપણ અલંકાર બને. બરોબર? અહીંયા સંતા કુકડી રમે છે અને સંતા કુકડી મોટા ભાગે સજીવ જ કામ કરી શકે, બાળકો રમી શકે, અને અહીંયા સૂરજ એ નિર્જીવ છે પણ એને સજીવ સાથે સરખાવ્યો છે એટલે કે સજીવ એનામાં જીવ રોપવાનું કામ આપણે કર્યું. વૃક્ષો ડોલતા ડોલતા માથું હલાવી નકારે. હવે વૃક્ષો ડોલે ખરા, આ ના પાડે ખરા. જુઓ નકારે એટલે ના પાડે, જુઓ માથું હલાવી નકારે એટલે વૃક્ષો છે એ આમ સજીવ કહેવાય પણ એની ક્રિયા છે ના પાડવાની ક્રિયા મોટા ભાગે. એટલે અહીંયા જુઓ નિર્જીવ બાબત છે, એ બાબત નિર્જીવ છે પણ એને સજીવ બતાવવામાં આવી છે માટે એને સજીવા રોપણ કહેવાય. દૂરના ડુંગરો, હવે ડુંગર કેવા છે? નિર્જીવ. સાદ કરીને બોલાવતા બોલતા નથી. સાદ એટલે અવાજ કરવો. એટલે ડુંગરો કદી બોલે ખરા, માણસની જેમ ના બોલે, પણ અહીંયા શું કહે છે? દૂરના ડુંગરો સાદ કરીને એટલે કે અવાજ કરીને બોલતા નથી. સડક પણ, સડક કેવું છે? નિર્જીવ. તો સડક પણ પડખું બદલીને સૂઈ ગઈ. તો પડખું કોણ બદલી શકે? સજીવો. આમ સડક એ નિર્જીવ છે તો નિર્જીવ બાબતને સજીવ બતાવવામાં અહીંયા આવી છે. ધીમે ધીમે બોલો
दीवाल ने कान होय छे तो दीवाल केवी छे मित्रों निर्जीव पण सांभळवानुं काम कोण करे सजीव करे बरोबर तो अहींया सांभळवानुं काम कोने कर्युं छे दीवाले अने दीवाल सांभळे खरी ना बरोबर दीवाल ने कान होय ना पण तेम छतां निर्जीव ने आपणे केवा बताव्या सजीव यमुनाना बेण तमे मूंगा छो केम હવે આ જે બેણ છે બરોબર આ યમુના ના જે બેણ છે નિર્જીવ કહેવાય પણ મૂંગા એટલે કહેવાનો મતલબ કે મૂંગા છો કેમ એટલે એનો મતલબ એ થાય બોલતા કેમ નથી તો બેણ કદી બોલે ખરા મિત્રો ના બોલે બોલે ના આમ નિર્જીવ ને સજીવ જેવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે સાહુકારનો ચોપડો ચોપડો એટલે નોટબુક કહેવાય આપણે જે ચોપડો લખવામાં વાપરીએ છીએ એ કેવો છે નિર્જીવ અહીંયા શું કહે છે સાહુકારનો ચોપડો જૂઠું જ બોલે ને જૂઠું જ વાંચે હવે કદી ચોપડો બોલે ખરા ચોપડો કદી વાંચે ખરા મિત્રો ના વાંચે પણ અહીંયા આપણે ચોપડો નિર્જીવ હોવા છતાં સજીવ જેવું કામ કરે છે આમ નિર્જીવ બાબતને જ્યારે સજીવ બતાવવામાં આવે ત્યારે સજીવા રોપણ અલંકાર બને બરોબર મિત્રો ખ્યાલ આવી ગયો આખી વાતમાં અચ્છા હવે ત્યાર પછી આપણે વ્યાજ સ્તુતિ અલંકાર વિશે વાત કરીએ વ્યાજ સ્તુતિ અલંકાર એટલે નિંદામાં વખાણ કરવા અને વખાણમાં નિંદા કરવી દાખલા તરીકે આપણે તમારા કોઈ ફ્રેન્ડ ને તમારે ગાંડો કહેવો છે તો ગાંડો કહો તો એ તરત શું કરે તમને મારવા આવે પણ આપણે એને વખાણમાં એની નિંદા કરવી હોય તો આપણે એમ કહેવું પડે કે તારી મમ્મીએ મીઠું ઓછું ખાધું છે એટલે એનો મતલબ તું ગાંડો છે બરોબર એટલે વખાણમાં નિંદા કરી શકાય તો જુઓ વ્યાજ સ્તુતિ અલંકારની વ્યાખ્યા નિંદાના રૂપમાં વખાણ કે નિંદાના રૂપમાં કા તો વખાણ કે વખાણના રૂપમાં નિંદા કરવામાં આવે ત્યારે હંમેશા વ્યાજ સ્તુતિ અલંકાર બને છે બરોબર યાદ રાખજો મિત્રો કે નિંદાના રૂપમાં વખાણ અને વખાણના રૂપમાં નિંદા કરવામાં આવે તો એ અલંકારને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય હવે એને ધ્યાન રાખજો વ્યાજ એટલે બહાનું અને સ્તુતિ એટલે વખાણ ધ્યાન રાખજો બરોબર હવે એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શી તમારી બહાદુરી એટલે વખાણ કર્યા કહેવાય હું આમ કહું શી તમારી બહાદુરી એટલે તમે ભૂલાઈ જવાના હા પણ પાછળ શું કહે છે અહીંયા વખાણ થયા શી તમારી બહાદુરી પણ પાછળ જુઓ વંદો જોઈને ચીસ પાડે વંદો જોઈને ચીસ પાડે બહાદુર કહેવાય ના કહેવાય પણ એટલે એનો મતલબ કે તમે ડરપોક છો પણ એમ કહેવાય નહીં પણ જુઓ મેં શું કીધું શી તમારી બહાદુરી એક વંદો જોઈને ડરી ગયા તો અહીંયા શરૂઆતમાં વખાણ થયા પાછળ શું થયું નિંદા થઈ એવું બીજું વાક્ય જોઈએ કૃષ્ણ છે મહાચોર એટલે નિંદા થઈ અહીંયા શું થયું મિત્રો શરૂઆતમાં નિંદા પાછળ જુઓ સ્મરણથી ચોરી લે પાપ જન્મોના એ વખાણ થયા મિત્રો શું થયા સ્મરણથી ચોરી લે પાપ જન્મોના એટલે વખાણ કર્યા શરૂઆતમાં આપણે કૃષ્ણને કેવો કીધો મહાચોર એટલે નિંદા કરી અને પાછળ પાછા એના વખાણ કર્યા તો એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય ગરોળીથી ડરનારે ભીંસને ડરાવ્યો હતો ગરોળીથી ડરના એ કેવો હોય જુઓ ગરોળીથી ડરના એટલે પહેલા એની નિંદા કરી પછી શું કહે છે રીંછને ડરાવ્યો હતો જે માણસ ગરોળીથી ડરતો હતો એટલે નિંદા થઈ એણે રીંછને ડરાવ્યો
तो ये वखाण थया मित्रों એટલે અહીંયા પાછળ વખાણ કરવામાં આવે જુઓ શી તમારી બહાદુરી એટલે આ વખાણ કર્યા પછી જુઓ ઉંદર જોઈને નાઠા ઉંદર જોઈને નાસી ગયા તો આ શું થયું કહેવાય નિંદા કરી કહેવાય તમને ડરપોક બતાવ્યા એમ કહેવાય જુઓ રમેશ ને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે રમેશ ને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે આ વખાણ કર્યા પણ સમજો છેલ્લી પાટલીએ કોણ બેસે મિત્રો ઠોઠ છોકરાઓ બેસે તો પાછળ શું કરી એનો મતલબ તમે ઠોઠ છો એટલા માટે છેલ્લી પાટલીએ બેસો છો એટલે નિંદા કરી એમ કહેવાય છગન માએ જુઓ છગન માય કાંગલો નથી પણ પાપડ તોડ પહેલવાન છે છગન માય કાંગલો નથી એટલે વખાણ કરે પણ પાપડ તોડ પહેલવાન છે એટલે પાછળ શું કર્યું સાવ નીચે ઉતારી દીધા છગનભાઈ એટલે કે પાપડ તોડ પહેલવાન છે એટલે નિંદા કરી એમ કહેવાય જો આટલા વર્ષે બાળક જ રહ્યો આટલા વર્ષે બાળક એવો છે યાર તો આમ શરૂઆતમાં આપણા વખાણ કર્યા એમ કહેવાય પણ પછી નિંદા થઈ એમ કહેવાય કે મોટો થયો તો એ અક્કલ નહીં એમ હોળે કોણ મારે બુદ્ધિ આઈ તો આઈ નહીં તો ગઈ એમ આવડો મોટો થયો તો એ બાળક જેવું કામ કરે છે એમ એક બાજુ વખાણ એક બાજુ નિંદા તમે ખરા પહેલવાન એટલે વખાણ થયા પછી જોજો પાછળ ઉગતો બાવળ કૂદી ગયા એટલે તમને એમ પ્રશ્ન થાય કે આવો ઉગતો બાવળ એટલે મિત્રો નાનો છોડ જમીન ઉપર ઘાસ જેવડો હોય ને અને એ કૂદો તો એમાં કોઈ મોટું કહેવાય મિત્રો ના એટલે પાછળ નિંદા કરી જુઓ તમે ખરાબ પહેલવાન હો ભાઈ એક જોજો ઉગતો બાવળ કૂદી ગયા આવું કોકને તો શું થાય કે મોટી દિવાલ કૂદાયા છે પણ ઉગતો બાવળ એટલે નાનો છોડ જે જમીન ઉપર આ રીતે ઉગે બરોબર આ રીતે નાનો છોડ ઉગતો હોય બરોબર આ રીતે આવડો છોડ કૂદ્યા એમાં હું બાદુરી કરી પણ તે છતાંય અહીંયા શરૂઆતમાં શું કર્યું એકદમ વખાણ કરીને ઊંચા ઝાડ ઉપર ચડાઈ દીધા અને પાછળ હું કીધું ઉગતો બાવળ કૂદી ગયા એટલે ફટ દઈને મેં ચલાવી દીધા એટલે નિંદામાં વખાણ અને વખાણમાં નિંદા જો થાય તો એને વ્યાજ સ્તુતિ અલંકાર મિત્રો કહેવાય ક્લિયર મજા આવી ને મિત્રો તો આ રીતે આ વિડિયોની અંદર આપણે સજીવારોપણ અલંકાર અને વ્યાજ સ્તુતિ અલંકાર વિશે આપણે મિત્રો શીખ્યા મિત્રો તમે જાણો છો કે અલંકારના મુખ્ય બે પ્રકાર કયા કયા એક તો શબ્દ અલંકાર અને બીજા અર્થ અલંકાર અર્થ અલંકારના 13 ભાગ કારણ કે શબ્દ અલંકાર ઓલરેડી આપણે ગયા વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ એના બધા જ પ્રકારો મેં એકદમ સરળ સમજૂતીથી તમને સમજાવ્યા છે આપણે આ ભાગની અંદર કુલ બે અલંકાર જોવાના છીએ અને એ છે વ્યતિરેક અલંકાર અને બીજો છે અનન્વય અલંકાર હવે મિત્રો તમને એક પ્રશ્ન થાય કે સર અલંકારની વ્યાખ્યા શું થાય અલંકાર એટલે શું તો મિત્રો જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં જ્યારે કોઈ પણ પંક્તિ ચાહે કાવ્યની હોય એ પંક્તિ કે વાક્યની અંદર અર્થ દ્વારા સુંદરતા બતાવવામાં આવે અર્થ દ્વારા સુંદરતા બતાવવામાં આવે ત્યારે હંમેશા અર્થ અલંકાર બને છે ઓકે તૈયાર કરી નાખજો મિત્રો હવે આ અર્થ અલંકારના આપણે ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક આ બધા આપણે જોયા છીએ પણ એમાં વ્યતિરેક અને આ અનન્વય આ બંને અત્યારે આપણે જોઈશું હવે મિત્રો વ્યતિરેક અલંકાર કોને કહેવાય વ્યતિરેક એટલે એના અર્થમાં જ એની વ્યાખ્યા છે અતિરેક કોઈ પણ વસ્તુનું આપણે અતિરેક કરી નાખો એટલે કહેવાનો મતલબ કે
कोई व्यक्ति ने इतलो अतिशय चढ़िया तो बनावी देवो। दाखला तरीके तमे चाणक्य करता पण बुद्धिशाळी छो, એટલે તમારી સરખામણી કોની કોની સાથે કરી? ચાણક્ય સાથે। પણ તમને ચાણક્ય કરતા ચડિયા તમે બતાવ્યા, હવે શક્ય કરું ના, પણ તેમ છતાં બતાવ્યા છે। તો જ્યારે કોઈ પણ વસ્તુમાં જ્યારે એની સુંદરતા બતાવવામાં અતિરેક કરી નાખવામાં આવે, દાખલા તરીકે તમે દમયંતી કરતા પણ સુંદર છો, તમે ચંદ્ર કરતા પણ સુંદર છો, તમારી પાસે કુબેર કરતા પણ અઢળક ધન છે, એ શક્ય ખરું મિત્રો? ના। પણ તેમ છતાં તમારા પાસે જે પૈસા છે એને કુબેર કરતા પણ વધારે ચડિયા તો મેં બતાવ્યો। તો જ્યારે કોઈ પણ વસ્તુની સુંદરતા બતાવવા માટે અતિરેક કરી નાખવામાં આવે તો એને અતિરેક એટલે કે વ્યતિરેક અલંકાર કહેવાય। એટલે કહેવાનો મતલબ કે જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું, એટલે શ્રેષ્ઠ કોણ? ઉપમેય, યાદ રાખજો, ઉપમેયને શ્રેષ્ઠ બતાવવાનું અને ઉપમાનને નીચું બતાવવાનું, તો હંમેશા એ વ્યતિરેક અલંકાર બને છે। ફરીથી જોઈ લો કે જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે। ઉદાહરણ જોઈએ એટલે વધારે મજા આવે। કાળુને તો રાજુની ગાળોએ ગોળથી મીઠી લાગતી। હવે જો અહીંયા સરખામણી કોની સાથે થઈ છે? તો રાજુની ગાળો અને ગોળથી મીઠી લાગતી। હવે સમજો જરા કે આમ તો ખરેખર ગોળ ગળ્યો હોય બરોબર, ગોળ મીઠો લાગે, પણ અહીંયા તો કોણ મીઠું લાગે છે? ગાળો મીઠી લાગે છે। એટલે અહીંયા ગાળો અને ગોળ બંનેની સરખામણી કરવામાં આવી છે, અને એમાં આ જે ગાળો છે એ ઉપમેય છે અને આ છે ગોળ, એ ઉપમાન છે, બરોબર। હવે આમાં શ્રેષ્ઠ કોણ બતાવ્યું છે? ગાળો, ગાળો વધારે ગળી છે એમ કહેવામાં આવે છે, ગોળ કરતા પણ, એ શક્ય નથી, પણ અહીંયા અતિરેક કરવામાં આવ્યો છે, એટલા માટે આ વ્યતિરેક અલંકાર કહેવાય। બીજું ઉદાહરણ જોઈએ, દમયંતીનું મુખ, મુખ એટલે ચહેરો, મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ છે, એટલે દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરી છે, એટલે આ ઉપમેય કહેવાય અને આ ઉપમાન કહેવાય। પણ શ્રેષ્ઠ કોણ છે? મુખ, દમયંતીનું મોઢું એ ચંદ્ર કરતા પણ ચડિયાતું છે, એ શક્ય નથી મિત્રો, પણ અહીંયા અતિરેક કરવામાં આવ્યો છે। ચલો, સુદામાના વૈભવ આગળ કુબેર કોણ માત્ર? એટલે જુઓ, સુદામાનો વૈભવ, વૈભવ એટલે ધન ધાન્ય, સુદામાનો જે વૈભવ છે એ કુબેર સાથે સરખાવવામાં આવ્યો છે, એટલે આ ઉપમેય થાય, આ ઉપમાન થાય, પણ આ બંનેમાં ચડિયાતું કોણ બતાવ્યું છે? સુદામાનો વૈભવ, અને કુબેરને નીચો બતાવવામાં આવ્યો છે, તો આ વ્યતિરેક અલંકાર કહેવાય। એનું શરીર તો ફૂલથી હલકું છે। હવે જુઓ, શરીરની સરખામણી કોની સાથે થઈ છે? ફૂલ સાથે। હવે તમે વિચાર કરો કે ફૂલ કેવું હોય? એકદમ હલકું, અને શરીર વજન કેવું હોય? આપણું વધારે, આ તો દેખીતી વસ્તુ છે, પણ અહીંયા શરીરનો જે એનું વજન છે એ ફૂલ કરતા પણ હલકું બતાવી દેવામાં આવ્યું છે। એટલે કહેવાનો મતલબ કે આ ઉપમેય છે, આ ઉપમાન છે, એમાં ઉપમેયને ચડિયાતું બતાવ્યું છે, બરોબર, શરીર એકદમ હલકું બતાવી દીધું છે અહીંયા, જે શક્ય નથી, પણ એની સુંદરતા, એનો આપણે વાહવા કરવા માટે આપણે એની વધારે પડતી આપણે વાહવા કરી નાખી છે, સુંદરતા કરી નાખી છે, માટે આ વ્યતિરેક અલંકાર કહેવાય। એની વાણી અમૃતથી મીઠી છે। હવે જુઓ, વાણીને
अमृत साथे सरखाव्यु छे। एमा आ वाणी ए उपमेय कहेवाय अने अमृत ए उपमान कहेवाय। चलो हवे मीठू कोण होय, वाणी के अमृत? तो अमृत मीठू होय, पण अहींया ऊंधू कर्युं छे। अहींया वाणी ने चढ़ियाती बतावी छे अने अमृत ने नीचू बतावी छे। माटे अहींया वाणी नो वधारे पड़तो प्रशंसा करवामां आवी छे, माटे आ व्यतिरेक अलंकार कहेवाय। गांधीजी नुं हृदय फूलथी कोमळ छे, एटले जुओ हृदय अने फूल बंने, पण कोमळ कोण बतावामां आव्युं छे? गांधीजीना हृदयने कोमळ बतावामां आव्युं छे फूल करता पण। પણ એ ઊંધું છે અહીંયા, આમ ખરેખર કોમળ કોણ હોય? ફૂલ હોય, પણ અહીંયા કોમળ કોને બતાવવામાં આવ્યું છે? ગાંધીજીના હૃદયને, બરોબર? એ જ રીતે જુઓ, વેચી પૈસા દેવા આવે ત્યારે મધથી એ મીઠો લાગે, એટલે જુઓ આ વેચી છે, બરોબર, જ્યારે પૈસા આપવા આવે ત્યારે મધથી મીઠો લાગે, એવું થાય ખરું? કોઈ માણસ તમને પૈસા આપવા આવે તો એને તમે ચાખવાના છો? ના, એ મીઠો મધ કરતા લાગે ખરો? ના, મધ વધારે મીઠું હોય, પણ અહીંયા ઊંધું બતાવ્યું છે કે અહીંયા વેરસીને મધ કરતા પણ વધારે મીઠો બતાવવામાં આવ્યો છે, એટલે આ વેરસી છે એ ઉપમેય અને મધ છે એ ઉપમાન કહેવાય, અને આ ઉપમાનને નીચું બતાવ્યું છે, ઉપમેયને ચડિયાતું બતાવ્યું છે। છેલ્લું ઉદાહરણ જોઈએ। જબલપુરના ધુવાધાર ધોધ પાસે તો ગિરિમાળાનો ધોધ કઈ જ ના કહેવાય। તો અહીંયા બે ગિરિમાળાઓ છે, જુઓ, એક જબલપુરનો ધોધ અને બીજો છે ગિરિમાળાનો ધોધ। એટલે આ જબલપુર છે ને એ ઉપમેય અને ગિરિમાળાનો ધોધ ઉપમાન કહેવાય। હવે બંનેમાં ચડિયાતું કોણ હોય મિત્રો? આ ગિરિમાળાનો ધોધ, પણ અહીંયા તો ઊંધું કીધું છે, આ જબલપુરનો ધોધ એ ચડિયાતો છે અને ગિરિમાળાનો ધોધ એના એ ચડિયાતો નથી। એટલે દાખલા તરીકે હું તમને કહું કે તમે ભીમ કરતા પણ વધારે શક્તિશાળી છો, તો હવે બોલો શું થયું? તમારી સરખામણી કોની સાથે કરી? ભીમ સાથે કરી। હવે ભીમ શક્તિશાળી હતો કે તમે શક્તિશાળી છો, બોલો? તો મિત્રો, પણ તેમ છતાં તમને વધારે મેં સુંદરતા સુંદર બતાવવા માટે મેં ભીમને નીચો બતાવ્યો, તો આ વ્યતિરેક અલંકાર કહેવાય। ઓકે મિત્રો, એટલે ઇન શોર્ટ, ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખજો કે જે વાક્યમાં ઉપમેયને શ્રેષ્ઠ બતાવવામાં આવે, કોને? ઉપમેય, આ ઉપમેયને શ્રેષ્ઠ બતાવવામાં આવે તો એ વ્યતિરેક અલંકાર કહેવાય। એની વ્યાખ્યા ફરીથી જુઓ, જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને। આવડી ગયું ને મિત્રો? હવે સમજાયું? ઓકે, ચાલો હવે પાંચમા નંબરમાં જોઈએ, અનન્વય અલંકાર। અનન્વય અલંકાર હવે યાદ કેવી રીતે રાખશો અને ખબર કઈ રીતે પડે કે કયો અલંકાર અનન્વય છે, કયું વાક્ય અનન્વય અલંકાર છે? તો જુઓ, એની વ્યાખ્યા યાદ રાખજો કે જ્યારે ઉપમેયને ઉપમાનનું બીજું રૂપ, એટલે કે ઉપમેય અને એ જ ઉપમાન, બે અલગ અલગ ના હોય, એનું એ જ હોય, બરોબર, બીજું રૂપ ન આપતા ઉપમેય પોતે ઉપમાન હોય ત્યારે અનન્વય અલંકાર બને। ફરીથી સમજો કે જ્યારે ઉપમેયને ઉપમાનનું બીજું રૂપ ન આપતા ઉપમેય પોતે ઉપમાન જ હોય તો એને અનન્વય અલંકાર કહેવાય। દાખલા તરીકે મા તે મા, સમજો જરા, આ ઉદાહરણ લઈએ, મા તે મા। હવે તમને ખબર જ છે કે માં એમાં જ હોય, માની સરખામણી કોઈની સાથે થાય નહીં, મમ્મી એ મમ્મી જ હોય, બરોબર કે નહીં? તો આ ઉપમેય આ ઉપમાન બંને કેવા સરખા, એના એ જ છે, બરોબર?
જુઓ, દમયંતી નું મુખ એટલે દમયંતી નું મુખ, દમયંતી નું મુખ દમયંતી નું મુખ જ હોય, બીજા કોઈનું થોડી હોય, એટલે આ જે છે દમયંતી નું મુખ એ ઉપમેય છે અને આ ઉપમાન કહેવાય, બંને એક જ છે, અલગ અલગ નથી મિત્રો, તો એને અનન્વય અલંકાર કહેવાય. બીજું ઉદાહરણ, મા તે મા બીજા બગડા ના વા, તો તમને ખબર જ છે માએ માં જ હોય બરોબર, માની સરખામણી કોઈની સાથે ના થાય, થાય કદી ના, તમારી સરખામણી તમે તમે જ છો બરોબર, તમારા જેવું આ દુનિયામાં કોઈ જ નથી, એટલે તમે તમે બરોબર કે નહીં, એટલે તમે ઉપમેય તમે ઉપમાન એમ. મનેક જેવા મનેક ને કપરો કાળ આવ્યો છે, હવે સમજો અહીંયા ભૂલ કરશો કેમ, કારણ કે તમે આ શબ્દ પકડવાના એટલે તરત તમે પાછું બીજો અલંકાર લખીને આવવાના, પણ મિત્રો એવું નથી, અહીંયા જુઓ ભલે એ શબ્દ વપરાયો છે પણ મનેક 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 જેવો મનેક, માણસ જેવો માણસ છે, માણસ એ માણસ એમ, કઈ પ્રાણી થોડી છે બરોબર કે નહીં, તો અહીંયા મનેક ઉપમેય અને ઉપમાન બંને એક જ છે, માટે આને બીજો કોઈ અન્ય અલંકાર ન કહેતા એને અનન્વય અલંકાર કહેવાય, ભલે એમાં જેવા શબ્દ વપરાયા છે તો પણ. ઓકે, યાદ રાખજો, અહીંયા છેતરાઈ જશો. પછી જુઓ, સૂરજ સૂરજ છે, ચંદ્ર ચંદ્ર છે, તો એ તો વાત સાચી છે કે સૂરજ સૂરજ જ હોય, ચંદ્ર ચંદ્ર હોય બરોબર કે નહીં, એટલે ઉપમેય એ જ ઉપમાન, ઉપમેય એ જ ઉપમાન, સુરત સુરત ચંદ્ર ચંદ્ર, માટે કયો અલંકાર કહેવાય, અનન્વય અલંકાર કહેવાય. જુઓ, સાગર સાગર જેવો છે, તો સાગર સાગર જેવો જ હોય, નદી જેવો થોડી હોય, હોય મિત્રો ના, એ જ રીતે આકાશ આકાશ જેવું જ હોય, હોય કે ના હોય, તો આ અનન્વય અલંકાર કહેવાય, એટલે કે ઉપમેય ઉપમાન બંને સેમ જ હોય તો એને અનન્વય કહેવાય. જોગનો ધોધ એટલે જોગનો ધોધ, તો જોગનો ધોધ જોગનો જ ધોધ હોય બરોબર કે નહીં, સરદાર વલ્લભભાઈ નું સ્ટેચ્યુ એ સ્ટેચ્યુ જ છે, બીજું કહે ફિલ ટાવર થોડી કહેવાય, ના કહેવાય મિત્રો. ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજી ની સરખામણી ગાંધીજી જોડે જ થાય, ગાંધીજી એ જ ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ જોડે થોડી થાય, સરદાર ગાંધીજી એ સરદાર વલ્લભભાઈ પટેલ છે એવું કહેવાય, ના કહેવાય, કારણ કે ગાંધીજી એ પોતે જ ગાંધીજી છે, એટલે કે ઉપમેય એ જ ઉપમાન છે, માટે એને અનન્વય અલંકાર કહેવાય. એની વ્યાખ્યા ફરી એકવાર નજર મારી લઈએ એટલે તમને બરોબર સમજાઈ જાય મિત્રો, કે જ્યારે ઉપમેયને ઉપમાનનું બીજું રૂપ ન આપતા, ઉપમેય પોતે ઉપમાન જ હોય, ઉપમેય પોતે ઉપમાન હોય ત્યારે અનન્વય અલંકાર બને. ઓકે મિત્રો, આના આ વિડિયોની અંદર આપણે અલંકારના ટોપિકો શીખી રહ્યા છે, આ પહેલા આપણે અલંકારના ઘણા બધા ભાગ આપણે જોયા છે, અને મિત્રો અલંકાર અલંકારના બે ભાગ પડે છે, એક શબ્દ અલંકાર અને બીજો છે અર્થાલંકાર, અને આ ભાગની અંદર આપણે અર્થાલંકાર જોવાના છે. હવે મિત્રો, અર્થાલંકાર કોને કહેવાય, તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જે વાક્ય હોય અથવા કોઈ કવિતાની પંક્તિ હોય, આ વાક્ય અને પંક્તિને કોઈ નિશ્ચિત શબ્દ દ્વારા એની સુંદરતામાં વધારો કરવામાં આવે, એના શબ્દના અર્થ દ્વારા, જો શબ્દ દ્વારા એની સુંદરતામાં વધારો થાય તો એ શબ્દ અલંકાર કહેવાય, પણ એના શબ્દના અર્થ દ્વારા જો એની સુંદરતામાં વધારો થાય તો એ અર્થાલંકાર કહેવાય. અર્થાલંકારની વ્યાખ્યા આપણે બરોબર જોઈ લઈએ, કે જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં અર્થ દ્વારા સુંદરતા બતાવવામાં આવે ત્યારે હંમેશા અર્થાલંકાર કહે છે. હવે આ અર્થાલંકારના કુલ 13 ભાગ છે મિત્રો, અને એ 13 ભાગ આપણે અહીંયા ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક
श्लेष अनन्वय सजीवारोपण व्याज स्तुति अतिशयोक्ति दृष्टांत अपहरुति विरोधाभास अने अन्योक्ति आ 13 अलंकार आपणे अर्थालंकारना भाग छे। एमां गया भागनी अंदर आपणे अर्थालंकारना उपमा अने ते उपरांत रूपक अलंकार विषे आपणे शीखी गया छे। आजे आपणे बे अलंकार जोवाना छीए, एक रूपक अलंकार अने बीजो छे उत्प्रेक्षा अलंकार। अवे रूपक अलंकार कोने कहेवाय तो एनी व्याख्या बराबर ध्यान थी जो समझी लेशो तो तमने रूपक अलंकार ओळखवामां सहज पण तकलीफ नहीं पड़े। जुओ मित्रों, ज्यारे उपमेय अने उपमान, अवे तमने प्रश्न थाय के साहेब उपमाय उपमेय अने उपमान कोने कहेवाय, तो दाखला तरीके तमारा मम्मी पप्पा घणी वार तमारी सरखामणी कोई पाड़ोसी ना छोकरा साथे करे छे के जो पेला जेवू वांचे तो सारू, जो पेलो छोकरो केटलू सारू वांचे छे, तो कहेवानो मतलब ए छे के पाड़ोसी नो छोकरो छे ए उपमान कहेवाय अने तमे छो ए उपमेय कहेवाय। एटले उपमेय अने उपमान बन्ने रूपमा गुणमा कद लक्षण अने आकारनी दृष्टिए ध्यान राखजो। उपमेय अने उपमान एटले तमे अने पाड़ोसीनो छोकरो बन्ने रूप गुण कद लक्षण अने आकारनी दृष्टिए एक समान होय अथवा तो एकरूप होय त्यारे रूपक अलंकार बने। એટલે કે તું બાજુ બાજુના છોકરા જેવો જ છે, એટલે બાજુના છોકરાને તમારી અને બાજુના છોકરાની બંનેની સરખામણી સમાન રીતે થઈ। હવે ઉદાહરણ જોઈએ, જુઓ મિત્રો કે બપોરે એ મોટું શિકારી કૂતરું છે, એટલે બપોરને શિકારી કૂતરા બંને સમાન રીતે દર્શાવાય। આ બપોર છે એ ઉપમેય કહેવાય અને શિકારી કૂતરું ઉપમાન કહેવાય। આમ બપોર એ મોટું શિકારી કૂતરું છે, એટલે બપોરને આપણે શિકારી કૂતરા સાથે સરખાવ્યા એટલે કે બંને સમાન છે। બંને કેવા છે? શિકારી કૂતરું, અને બંને સમાન રીતે દર્શાવ્યા ગુણ કદ લક્ષણ વગેરે રીતે। જો છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો, તો છકડાની સરખામણી આ જે ઘોડો છે એની સાથે કરી છે, એટલે છકડો અને ઘોડો બંને કેવા છે? દોડવામાં સરખા છે એમ પર કહેવાનો ભાવ છે। દુખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો, તો દુખને ઝીણા ઝાડ સાથે સરખાવ્યું છે, આમ બંનેની સરખામણી સમાન રીતે થઈ છે। નહોતી ખબર કે માત્ર તૂતો છે ગણિત જિંદગી, એટલે નહોતી ખબર કે માત્ર તૂતો છે ગણિત જિંદગી, એટલે કહેવાનો મતલબ કે જિંદગી અને ગણિત આ બંનેને સમાન રીતે સરખાવ્યા છે। અમેરે સુકુ રૂનુ કુમડુ તમે અંતર રંગીલા સરદા, અમેરે સુકુ રૂનુ કુમડુ તમે અંતર રંગીલા સરદા, તો આ રૂના કુમડાને રંગીલા સરદાર સાથે સરખાવ્યા છે, એટલે કે બંનેની ગુણોની સરખામણી કરી છે। કોઈ સમાન, એટલે કે કહેવાનો મતલબ બંને સમાન રીતે છે, કોઈ ઊંચું કોઈ નીચું નથી। જો અહીંયા આ ઉદાહરણમાં તમને વધારે ખબર પડશે, દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું, એટલે મુખ દમયંતીનું મુખ અને ચંદ્ર બંને કેવા છે? સમાન છે। જો દમયંતીનું મુખ તો ચંદ્ર છે, ચંદ્ર જેવું છે એમ નથી કીધું, જેવું છે એમ કહે તો પાછું બદલાઈ જાય અલંકાર, બરોબર? પણ અહીં તો શું કહે છે? દમયંતીનું મુખ તો ચંદ્ર જ છે, કઈ કીધું છે કે ચંદ્ર અને મુખ બંને સરખા જ છે એમ, તો આ
એ કયો અલંકાર કહેવાય? રૂપક અલંકાર કહેવાય. શિયાળો એટલે ગરમ કપડાં અને બ્લેન્કેટ. એટલે શિયાળાને કોની સાથે? કપડાં, ગરમ કપડાં અને બ્લેન્કેટ સાથે સરખાવ્યું છે. ડાકણ તો ભૂખ છે, એટલે ડાકણ અને ભૂખ બંને સમાન છે, બરોબર? એટલે રૂપક અલંકાર કહેવાય. ઊંઘતાને પાએ જગતની જેલ, એટલે ઊંઘતું માણસ હોય કાં તો જેલ, બંને કેવા છે? સરખા જ છે. જીવન વાઠી કરમાઈ ગઈ, જીવન વાડી કરમાઈ ગઈ. જોજો, ધ્યાન રાખજો, અહીંયા એમ કીધું છે જીવન વાડી કરમાઈ ગઈ, એટલે જીવનને કરમાવા સાથે સરખાવવામાં આવ્યું છે. એટલે મિત્રો, ખાસ મારી દ્રષ્ટિએ રૂપક અલંકાર તમે કઈ રીતે ઓળખી શકો? તો જુઓ, બે ઉપમેય અને ઉપમાન. દાખલા તરીકે અહીંયા આપણે આ દમયંતીનું મુખ તો ચંદ્ર, તો મુખ છે એ શું કહેવાય? ઉપમેય કહેવાય. અને ચંદ્ર છે એ શું કહેવાય? ઉપમાન કહેવાય. અને બંને કેવા છે? સમાન જ છે. કેમ? કારણ કે મુખ એ જ એનું ચંદ્ર જેવું છે, બરોબર? જેવું છે નહીં, ચંદ્ર જ છે એમ કહે છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે ઉપમેય અને ઉપમાન બંને રૂપ, લક્ષણ, ગુણ, કદ અને આકારની દ્રષ્ટિએ એક સમાન હોય અથવા તો એકરૂપ હોય તો રૂપક અલંકાર બને. આપણે ઘણીવાર કહેતા હોઈએ છે કે તું સલમાન ખાન જ છે. સલમાન ખાન જેવો છે એમ નથી કહેતા, જેવો શબ્દ વપરાય તો બદલાઈ જાય, તો એ રૂપક અલંકાર ન બને, પણ તું સલમાન ખાન જ છે, તારો ચહેરો સલમાન ખાન જ છે, તો તમે અને સલમાન ખાન બંને કેવા બતાવ્યા? સમાન બતાવ્યા, તો એને રૂપક અલંકાર કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે ત્યાર પછી આગળ વાત કરીએ ત્રીજા નંબરનો અગત્યનો, ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર? ઉત્પ્રેક્ષા. એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ, એટલે આપણને તરત આવડી જાય મિત્રો કે જ્યારે ઉપમેય, ધ્યાન રાખજો, જ્યારે ઉપમેય પોતે ઉપમાન હોય એવી શંકા વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ફરીથી જોઈ લો બરોબર, કે જ્યારે ઉપમેય પોતે ઉપમાન હોય, એટલે કે ઉપમેય એટલે તમે અને ઉપમાન એટલે સલમાન ખાન, પોતે જ હોય એવી શંકા, તું સલમાન ખાન જ છે, આવું જો કહેવામાં આવે, આવું થિંકિંગ કરવામાં આવું, વર્ણન કરવામાં આવી, આશંકા કરવામાં આવે તું સલમાન ખાન જ છે, આવી તો ઉપમેય એ જ ઉપમાન હોય એવી શંકા વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે, બની જાય છે. હવે ઉત્પ્રેક્ષા અલંકાર ઓળખવા માટેની શોર્ટ ટ્રિક યાદ રાખજો કે ઉત્પ્રેક્ષા અલંકારમાં કયું વાક્ય જાણે, જાણે, રખે અને શકે, આ ત્રણમાંથી કોઈ એક શબ્દ આવી જાય તો સમજી લેવાનું કે ઉત્પ્રેક્ષા અલંકાર છે, બરોબર? ફરીથી એમાં યાદ રાખજો, કોઈ પણ પંક્તિ કે વાક્યમાં, કોઈ પણ પંક્તિ આપેલી હોય તમને પરીક્ષામાં, કોઈ વાક્ય આપેલું હોય એમાં જાણે અને રાખે આ વાચક શબ્દ આવે, આવો વાચક શબ્દ જો આવી જાય, ધ્યાન રાખજો, શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ફરીથી જોઈ લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો, આ શોર્ટ ટ્રિકો અને વ્યાખ્યાઓ મોઢે કરવી પડશે મિત્રો, બે બે વાર લખીને, તો જ તમે એક એક માર્ક્સ ભેગા કરી શકશો અને અલંકાર તમને ઈઝીલી આવડી જશે. કે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં જાણે અને રાખે આવા વાચક શબ્દનો ઉપયોગ થયો હોય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. ઉદાહરણ જોઈએ એટલે વધારે સમજાય મિત્રો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર,
दमयंती नो मुख जाने चंद्र એટલે દમયંતી નું મોઢું ચંદ્ર જ છે એમ કહે છે પણ કયો વચ્ચે શબ્દ વપરાઈ ગયો જો અહીંયા કયો વાચક શબ્દ વપરાયો જાણે બીજામાં જોઈએ હૈયુ જાણે હિમાલય એટલે હૈયા હૃદય હૃદય ને હૃદય હિમાલય છે એમ કહે છે હૈયુ જાણે હિમાલય એટલે હિમાલય એ જ હૈયુ છે હૃદય છે એમ કહે છે અને વચ્ચે કયો વાચક શબ્દ વપરાયો જાણે એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે બાપ અને દીકરા બંને કેવા છે અહીંયા સમાન બતાવ્યા છે પણ વચ્ચે કયો વાચક શબ્દ વપરાયો જાણે કાયાના સરોવર જાણે હેલે ચડ્યા કાયાના સરોવર જાણે હેલે ચડ્યા એટલે કયો અહીંયા વાચક શબ્દ વપરાયો જાણે લેખકની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી એટલે વચ્ચે અહીંયા જુઓ આ વાચક શબ્દ કયો આવ્યો જાણે એટલે લેખકની જે કલ્પના હતી એ કલ્પનાને મરતા મરણ સાથે સરખાવ્યું છે સમસ્ત જનમેદની જાણે થીજી ગઈ અષાઢના આંબલા તો જાણે ચોખ્ખા ચડ ક્ષણવાર જાણે એના માથામાં બ્રહ્માંડ ચક્રાવે ચડ્યું તો જુઓ મિત્રો આપણે અહીંયા જે ઉદાહરણ તમે જોયા એ બધા ઉદાહરણમાં તમે માર્કિંગ કરો જુઓ કયો વાચક શબ્દ વપરાયો જાણે તો જાણે આ વાચક શબ્દ યાદ રાખજો કે જ્યારે વાક્યમાં અથવા કોઈ પંક્તિમાં જો જાણે અથવા રખે અથવા શકે આવો વાચક શબ્દ વપરાય તો આંખો મીચીને તમારે કયો લખી કાઢવાનો ઉત્પ્રેક્ષા અલંકાર ઓકે આવડશે મિત્રો અહીંયા જુઓ ઉપમેય અને ઉપમેય એ જ ઉપમાન છે મુખ એ જ ચંદ્ર તમે સલમાન બરોબર એમ તો અહીંયા ઉપમેય પોતે ઉપમાન જ છે એમ જુઓ દમયંતી નું મુખ જાણે ચંદ્ર એટલે મુખ ચંદ્ર જ છે એમ બરોબર હૈયુ હિમાલય જ છે એમ તો એવી શંકા વ્યક્ત કરવામાં આવે કોઈ તમે સલમાન ખાન જ નથી બરોબર પણ એમ કહેવામાં તું સલમાન ખાન છે તો તમારું તમે સલમાન ખાન જ છો એમ કહેવામાં આવ્યું છે બરોબર તમારું મુખ ચંદ્ર જ છે તમારું હૈયુ હિમાલય જ છે એટલે કહેવાનો મતલબ એ છે કે ઉપમેય આમાં આ મુખ છે એ ઉપમેય કહેવાય અને ચંદ્ર એ ઉપમાન કહેવાય આમ ઉપમેય પોતે ઉપમાન હોય એટલે કે મુખ ચંદ્ર છે એમ બતાવવામાં આવે છે એમ શંકા વ્યક્ત કરવામાં આવે છે અને એમાં વાચક શબ્દ કયો વપરાય છે જાણે રખે અથવા શકે તો આવા અલંકારને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય ક્લિયર મિત્રો આવડ્યા ને તમને પણ મારી ખાસ સૂચના છે કે આ બધા જ અલંકારની વ્યાખ્યાઓ 2-3 વાર લખી મોઢે કરી નાખજો જેથી કરીને જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમે મને યાદ કરશો કે સર અમારું ગ્રામર એકદમ તૈયાર થઈ ગયું આ બધું જ તમે સ્ક્રીનશોટ પાડી અને ગ્રામરની નોટબુકમાં લખી કાઢો અને મિત્રો તૈયાર કરી નાખો આ બધા ઉદાહરણ તમારા બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે અને અલંકાર ઓળખી કેવી રીતે રખાય તો એની વ્યાખ્યા આવડતી હોય એની શોર્ટ ટ્રિકો આવડતી હોય તો તરત તમને પરીક્ષામાં ખબર પડી જાય કે આ અલંકાર એ રૂપક છે કે ઉત્પ્રેક્ષા છે કયો અલંકાર છે તમે નક્કી કરી શકો આજે આપણે જે ટોપિક જોઈ રહ્યા છીએ એ છે અલંકાર અલંકાર અલંકારના બે પ્રકાર એક શબ્દ અલંકાર અને બીજો અર્થ અલંકાર શબ્દ અલંકાર અને એના ભાગો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ
અર્થા અલંકારના પણ આપણે 6 ભાગ પૂરા કર્યા છે અને આજે આપણે અર્થા અલંકારમાં અતિશયોક્તિ અલંકાર અને શ્લેષ અલંકાર આપણે જોવાના છીએ। હવે મિત્રો તમને પ્રશ્ન થાય કે અર્થા અલંકાર કોને કહેવાય। જુઓ મિત્રો અલંકાર એટલે ઘરેણા। कोई पण व्यक्ति ने सुंदर देखावो होय तो घरेणा थी सजावो पड़े, कपड़ा थी सजावो पड़े। एम अहिया ज्यारे कोई पण पंक्ति के वाक्य मा अर्थ द्वारा सुंदरता बतावामा आवे त्यारे हमेशा अर्था अलंकार बने छे। एटले कोई शब्द द्वारा जो कोई शब्द ना अर्थ द्वारा जो शब्द द्वारा एनी सुंदरता बतावामा आवे तो शब्द अलंकार। पण जो एना शब्द ना अर्थ द्वारा एनी सुंदरता बतावामा आवे तो एने आपणे अर्था अलंकार कहेवाय। हवे अर्था अलंकार ना कुल 13 प्रकार छे। एमा आपणे उपमा अलंकार, उत्प्रेक्षा अलंकार, व्यतिरेक अलंकार, रूपक अलंकार આ અલંકાર આપણે જોઈ ચૂક્યા છીએ। અનન્વય અલંકાર એ પણ આપણે ગયા વિડિયોમાં જોઈ ચૂક્યા। હવે આપણે અતિશયોક્તિ અલંકાર અને શ્લેષ અલંકાર આ ભાગમાં આપણે જોઈશું અને હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવવા સતત પ્રયત્ન કરીશ। મિત્રો અહીંયા નામ જુઓ તમે અતિશયોક્તિ અલંકાર એટલે તરત તમને લાઈટ તો થોડી થઈ જ ગઈ હશે કે કોઈ વસ્તુમાં આપણે અતિરેક કરી નાખ્યો છે, અતિશય આપણે એનો પ્રશંસા કરી નાખી છે, બરોબર। તો એનો મતલબ એ થાય કે એ અલંકાર અતિશયોક્તિ અલંકાર કહેવાય। એની વ્યાખ્યા બરોબર સમજી લઈએ કે જ્યારે વાસ્તવિકતાથી, દાખલા તરીકે હું કાળો મેષ છું અને પછી મને એમ કહેવામાં આવે તું તો એકદમ સુંદર સફેદ દૂધ જેવો દેખાય છે, તો હું તો કાળો મેષ છું અને મને તો સફેદ દૂધ જેવો કીધો તો એ તો શું થઈ ગયો, અતિરેક થઈ ગઈ મારી પ્રશંસાની। તો વાસ્તવિકતા શું છે, એ વાસ્તવિકતાની હદ વટાવીને કાર્ય કારણનો સંબંધ ઉલટાવીને। એટલે જુઓ હું કાળો હતો પણ તમે મને કીધો કેવો, એકદમ ધોળો દૂધ જેવો, એટલે વાસ્તવિકતા કાળી હતી પણ બતાવ્યો કેવો, દોડો। અથવા ઉપમેય ઉપમાનમાં સમય જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને। યાદ રાખજો બરોબર મિત્રો કે ઉપમેય આખું ઉપમાનમાં સમય જાય, આ ઉપમેય આખું ઉપમાનમાં સમય જાય તો અતિશયોક્તિ અલંકાર બને। હવે મિત્રો ઉદાહરણથી જરા સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય। જો એના ઉદાહરણો જોઈએ તો મહારાજા, ધ્યાન રાખજો બરોબર આ એના ઉદાહરણ છે, મહારાજ ચંદ્રને નિરખતા, નિરખતા એટલે જો નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા। હવે જોજો સમજો, મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા એટલે રાહ જોઈ રહ્યા હતા। હવે તમે સમજો કે મહારાજ જે હતા રાજા એ કોને જોઈ રહ્યા હતા, આકાશમાં ચંદ્રને જોઈ રહ્યા હતા, બરોબર। એટલે ચંદ્ર એ આ ઉપમાન આપેલો છે, ઉપમેય તો છ જ નહીં, સમજ્યા તમે, અહીંયા ઉપમેય તો છ જ નહીં। જો મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્ર, પોતાનો ચંદ્ર એટલે સમજો તમે પાછા અહીંયા ચંદ્ર ચંદ્ર આવ્યો એટલે પાછું બીજો અલંકાર લખીને આવશો, ના, પોતાનો ચંદ્ર, રાજાનો ચંદ્ર એટલે એમની પત્ની રાણી એની રાહ જોઈ રહ્યા હતા। જોજો પણ પોતાની રાણીને આપણે કોની સાથે સરખાવ્યું, પોતાની રાણી આખી નાખી ચંદ્રમાં સમાઈ ગઈ, કારણ કે રાણી એ ચંદ્ર જેવી લાગતી હતી એમ એમનું કહેવું છે। એટલે કે મહારાજ ચંદ્રને જોતા જોતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા, એક આકાશમાં ચંદ્ર છે અને એક એમનો ચંદ્ર એટલે એમની રાણી, બરોબર।
पेला चंद्र ने जोता हता अने पेला चंद्र नी राह जोता हता। पेला चंद्र एटले एमनी राणी, समझ्या तमे? एटले एमनी राणी आखी पेला चंद्र मां समाई गई, बरोबर? એટલે ધ્યાન રાખજો કે ઉપમેય તો છે જ નહીં, ઉપમેય એમની રાણી, આ ચંદ્ર એટલે એમની રાણી, એ રાણી આખી આ આકાશમાં જે ચંદ્ર છે એમાં સમાઈ ગઈ છે। એટલે સમજો જરા, અહીંયા ઉપમેય છે એ રાણી છે અને ઉપમાન એ આકાશમાં રહેલો ચંદ્ર છે, સમજ્યા તમે? એટલે રાણી આખી ચંદ્રમાં સમાઈ ગઈ છે એમ કહેવાય, બરોબર? માટે આ અહીંયા અતિરેક થઈ ગયો કહેવાય। પેલા ચંદ્રની વાત અલગ છે અને રાણીની વાત અલગ છે, બરોબર? એટલે અહીંયા રાણીની બાબતમાં અતિરેક રાજાએ કરી નાખ્યો, માટે મોટા ભાગે એને અતિશયોક્તિ અલંકાર કહેવાય। હજી બીજું ઉદાહરણ કે સીમમાં આગ જળતી હતી, વૈશાખ મહિનો હતો। હવે સમજો જરા, અહીંયા સીમમાં આગ જળતી હતી, આગ એ ઉપમાન છે। આ શું છે? ઉપમાન। જ્યારે ઉપમેય તો છે જ નહીં, આપ્યું જ નથી, પણ વૈશાખ મહિનો હતો। વૈશાખ મહિનો એટલે ઉનાળો, ઉનાળામાં શું પડે? ગરમી, ગરમી એ ઉપમેય કહેવાય। તો ઉપમેય એટલે આ ઉપમેય એ કોણ છે? ગરમી છે, આપેલી નથી, એટલે ઉપમેય આપ્યો જ નથી આપણે વિચારીએ છીએ। વૈશાખ મહિનો હતો, વૈશાખ મહિનામાં ગરમી પડે તો ગરમી આખી આગમાં સમાઈ ગઈ, સમજો જરા, બરોબર? એટલે સીમમાં આગ જળતી હતી, આગ વધારે હોય કે ગરમી વધારે હોય? બોલો, તો આગ એ વધારે પ્રબળ છે, જ્યારે ગરમી એ એના કરતા ઓછી છે, ગરમી આખી આગમાં સમાઈ જાય છે। એટલે કે ઉપમેય આખો ઉપમાનમાં સમાઈ જાય છે, માટે એને કેવો કહેવાય? અતિશયોક્તિ અલંકાર કહેવાય। સમજ્યા મિત્રો? કાચ તે તાંતણે હરિજીએ બાંધી, કાચ તે તાંતણે હરિજીએ બાંધી, તાંતણે એટલે પ્રેમની વાત છે, હરિ એટલે ભગવાન, ભગવાન સાથેની ભક્તિની વાત છે અહીંયા, બરોબર મિત્રો? પછી બીજું ઉદાહરણ જોઈએ, તમે બે ગળી રહો અંગ પર, અમે સાત દઈએ કફન સુધી। હવે જુઓ, અહીંયા કફન આપેલું છે, એ કયો અલંકાર? એ શું કહેવાય? ઉપમાન કહેવાય, અને ઉપમેય આપ્યું નથી, પણ તમે જુઓ, તમે બે ગળી રહો અંગ પર। હવે આ કફન ક્યારે ઓઢાડવામાં આવે? માણસ મૃત્યુ પામે ત્યારે, સમજો જરા। એટલે મૃત્યુ અને કફન બંને એકબીજા બાળક છે, પણ ઢંકાઈ કોણ જાય છે? માણસ મૃત્યુ, માણસ મરી જાય એટલે એના ઉપર શું ઢંકાઈ જાય છે? કફન। એટલે કફન દેખાય છે, માણસ મરેલો માણસ આપણને દેખાતો નથી। એટલે કહેવાનો મતલબ કે ઉપમેય આખું ઉપમાનમાં સમાઈ જતું હોય, બરોબર? તો એને આપણે અતિશયોક્તિ અલંકાર કહેવાય। મારો હંસલો નાનો ને દેવળ જૂનું થાય, એટલે દેવળ એટલે મંદિર, બરોબર? અહીંયા દેવળની સંખામણી હંસલા સાથે કરવામાં આવી છે, બરોબર? એટલે હવે આ બાબતમાં ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ખાસ અતિશયોક્તિ, કોઈ પણ બાબતમાં અતિશયોક્તિ કરી નાખવામાં આવે, જો ફરી ધ્યાન આપો કે જ્યારે વાસ્તવિકતાની હદ વટાવી દેવામાં આવે, એમાં મેં એક સરળ સુંદર ઉદાહરણ આપ્યું તમને કે હું કાળો મેષ, પણ તમે મારા વખાણ કરો કે સર તમે તો એકદમ ધોળા દૂધ જેવા લાગો છો, તો આ શું કરી? સુંદરતાની હદ વટાવી નાખી, મારી જે અહીંયા વાસ્તવિકતા હતી એની હદ વટાવીને તમે મારા પ્રશંસા કરી નાખી, તો આ અતિશયોક્તિ કરી એમ કહેવાય। તમે એમ કહો કે હું તો 500 રોટલી ખાઈ જઉં એટલી તાકાત છે, તો એ તો તમારી હદ વટાવી નાખી કહેવાય, બરોબર મિત્રો? તો ધ્યાન રાખજો કે જ્યારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્ય કારણનો સંબંધ ઉલટાવીને, અથવા બીજી રીતે યાદ રાખો
કે ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને। એટલે કે ઉપમેય આપેલું ન હોય પણ તમને આપેલું શું હશે ઉપમાન યાદ રાખજો અને આ ઉપમેય આખું ઉપમાનમાં સમાઈ જતું હોય બરોબર ગરમી એ ઉપમેય કહેવાય ગરમી એ શું કહેવાય ઉપમેય કહેવાય ગરમી આખી આગમાં સમાઈ જતી હોય બરોબર તો એને અતિશયોક્તિ અલંકાર કહેવાય। ખ્યાલ આવ્યો મિત્રો। હવે આપણે બીજા અલંકારની વાત કરીએ શ્લેષ અલંકાર। ધ્યાન રાખજો બરોબર એની વ્યાખ્યા આપણે જોઈએ। કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એક શબ્દ એવો હોય પંક્તિ કે વાક્યમાં કે જેના બે અર્થ થતા હોય પરંતુ તે બે વાર આવેલો ન હોય ત્યારે કયો અલંકાર બને મિત્રો શ્લેષ અલંકાર બને। તો ધ્યાન રાખો ફરી એકવાર કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એક શબ્દ એવો હોય કે જેના બે અર્થ થાય જેના ઉપરથી બે વાક્યો બને બરોબર પરંતુ એ શબ્દ ડબલ વાર આવેલું હોય નહીં તો એને શ્લેષ અલંકાર કહેવાય। ઉદાહરણ જોઈએ જ્યાં પાયો કાચો હોય ત્યાં પરિણામ આવું જ આવે ને। હવે પાયો ચલો પાયો એટલે મકાનનો પાયો પાયો એટલે ભણતરનો પાયો પછી પાયો એટલે ઘડિયો પણ થાય બરોબર પછી પાયો એટલે તમને કદાચ ખ્યાલ હશે તમારી મમ્મી જ્યારે સુખડી બનાવે અને સુખડીનો પાયો એ પણ એ થાય। આવા ઘણા બધા અર્થ થાય। તો જુઓ પહેલું મકાનની વાત કરીએ પાયાની જગ્યાએ મકાન બોલો જ્યાં મકાન કાચું હોય ત્યાં પરિણામ આવું જ આવે ને એટલે કે મકાનનો પાયો કાચો હોય તો શું થાય મકાન પડી જ જાય મિત્રો। ખ્યાલ આવ્યો। બીજા શબ્દોમાં કહીએ પાયો એટલે ભણતર જ્યાં પાયો એટલે કે ભણતર કાચું હોય પાયો કાચો હોય ભણતરનો તો પરિણામ કેવું આવે શૂન્ય જ આવે મિત્રો। ઘડિયાની વાત કરીએ પાયો એટલે ઘડિયો પણ થાય તો જ્યાં પાયો એટલે ગણિત કાચું ઘડિયા કાચા તો પછી આગળ આપણને આવડે નહીં બરોબર। બીજું સુખડીનો પાયો જો કાચો રહી જાય તો સુખડી બરોબર બને નહીં મિત્રો। આમ જુઓ પાયાના કેટલા અર્થ થયા એક જ શબ્દના આ એક જ શબ્દ છે આખા વાક્યમાં પણ જુઓ 1 2 3 4 ઘણા બધા અર્થ થાય બરોબર કે નહીં। આપણે અહીંયા બે અર્થ લેવાના છે। તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું પાત્ર એટલે દાખલા તરીકે તમે કોઈ પાત્ર લીધું છે કાણું છે પાત્ર એટલે વાસણ પણ થાય અને પાત્ર એટલે પત્ની પણ થાય બરોબર। તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું એટલે કાણું હોય તો પાણી અંદર રહે ના। બીજું પાત્ર એટલે આપણે અર્ધાંગીની જે છોકરી પસંદ કરીએ તો તમે પસંદ કરે છોકરી પાણી વિનાની બરોબર કે નહીં। ખ્યાલ આવ્યો। એ રીતે દીવા નથી દરબારમાં છે અંધારું બોર। હવે દીવાનો મતલબ એક તો દીવો થાય દીવો એટલે મંત્રી પણ થાય તો જુઓ દીવો નથી દરબારમાં એટલે કે જો દરબારમાં દીવા ના હોય તો અંધારું રહે અજવાળું થોડી થાય ના। બીજું દરબારમાં મંત્રી ના હોય દીવા એટલે મંત્રી પણ કહેવાય એના બીજા અર્થમાં જો દરબારમાં મંત્રી જ ના હોય તો દરબાર ચાલે ખરો ના ચાલે મિત્રો। આમ બીજું એક ઉદાહરણ આપું ઘણીવાર મારે ગીત ગાવું છે મિત્રો મારે ગીત ગાવું છે। હવે ગીતના પાછા બે અર્થ થાય એક તો તમે જે સોંગ ગાવ છો એને ગીત કહેવાય બરોબર મારે ગીત ગાવું છે તો મારે સોંગ ગાવું છે અને એનો બીજો અર્થ એ પણ થાય કે માનો ક્લાસમાં તમારે ટોયલેટ જવું છે તો એને
આપણે આમ ટોયલેટ કહેતા શરમ આવે તો આપણે ટીચરને એમ પણ કહેવાય મારે ગીત ગાવું છે એટલે કે મારે ટોયલેટ જવું છે તો આ રીતે એક જ શબ્દના બે અર્થ થાય છે અને એ શબ્દ વારંવાર આવતો નથી જો શબ્દ એક છે પણ એના અર્થ અનેક બે થાય છે અને જેના કારણે એના બે વાક્યો અથવા બે કરતા વધારે વાક્યો બને છે તો એવા અલંકારને શ્લેષ અલંકાર કહેવાય ક્લિયર હવે સમજાઈ ગયું તમને ઓકે વ્યાખ્યા જોઈ લો એકવાર કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એક શબ્દ એવો હોય કે જેના બે અર્થ થાય પરંતુ બે વાર આવેલા ન હોય એટલે કે એ શબ્દ બે વાર આવેલો ન હોય તો એને શ્લેષ અલંકાર કહેવાય ઓકે મિત્રો આવડ્યાને આજના અલંકાર સમજાઈ ગયો મેં બને એટલો ટ્રાય કર્યો છે કે તમને એકદમ તમારી ભાષામાં હું સમજાવી શકું જેથી તમે સરળતાથી યાદ રાખી શકો તો મિત્રો આજે આપણે અતિશયોક્તિ અલંકાર અને શ્લેષ અલંકાર જોયા આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ અર્થા અલંકાર આ અર્થા અલંકારનો શરૂઆતનો ઇન્ટ્રોડક્શનનો ભાગ તમે જોયો હશે પહેલો ભાગ અને કદાચ જો જોવાનો બાકી હોય તો અચૂકથી જોજો મિત્રો કેમ કારણ કે એ જો તમને બેઝિક એની વ્યાખ્યા આવડશે તો જ તમને આ બધા અલંકાર આવડશે પણ જો પહેલો વિડિયો તમે મિસ કર્યો તો હવે પછીના કોઈ પણ ભાગ તમે જોશો તો એ ખબર પડશે નહીં ઓકે તો જોઈ લેજો હવે મિત્રો આપણે અર્થા અલંકારની પહેલા વાત કરીએ જુઓ અલંકાર એટલે શું તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને ઘરેણાથી સજાવવામાં આવે એની સુંદરતામાં વધારો કરવામાં આવે એમ અહીંયા કોઈ પણ પંક્તિ કે વાક્યને યોગ્ય શબ્દ દ્વારા એની મહત્વતામાં વધારો કરવામાં આવે એની સુંદરતામાં વધારો કરવામાં આવે તો એને શબ્દ અલંકાર કહેવાય અને અર્થા અલંકાર કોને કહેવાય તો જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં અર્થ દ્વારા સમજો જરા અર્થ દ્વારા સુંદરતા બતાવવામાં આવે કોઈ પણ શબ્દના અર્થ દ્વારા એની સુંદરતા બતાવવામાં આવે તો એને અર્થા અલંકાર કહેવાય હવે એમાં આપણે આજે પહેલો આપણે જોવાના છીએ ઉપમા અલંકાર મિત્રો કુલ આપણે અર્થા અલંકાર 13 પ્રકારના કયા કયા એક તો ઉપમા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર વ્યતિરેક અલંકાર રૂપક અલંકાર મારી જોડે મનમાં બોલજો મિત્રો શ્લેષ અલંકાર અનન્વય અલંકાર સજીવારોપણ અલંકાર વ્યાજ સ્તુતિ અલંકાર અતિશયોક્તિ અલંકાર આ 9 અલંકાર આપણી માટે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે પરંતુ આ સિવાય દ્રષ્ટાંત અલંકાર વિરોધાભાસ અલંકાર અપહુન્નતિ બરોબર અપહુન્નતિ નતી તો અન્યોક્તિ આ રીતે કુલ 13 અલંકાર આપણે મિત્રો જોવાના છે બરોબર મિત્રો હવે આપણે બીજી વાત કરીએ તો તમે જોયું હશે કે આજના ભાગની અંદર વિડિયોની અંદર આપણે ઉપમા અલંકાર ભણવા જવાના છે ઉપમા ઉપમા એટલે નિશ્ચિત ઉપનામ આપવું હવે જુઓ એની વ્યાખ્યા બરોબર યાદ રાખજો તો તમને આ અલંકાર આવડી જ ગયો છે અને સાથે સાથે આ ઉપમા અલંકાર બોર્ડમાં કેવી રીતે ઓળખવો એની શોર્ટ ટ્રિક પણ હું બતાવીશ તો જ્યારે ઉપમેય અને ઉપમાન સમાન દરજ્જાના હોય બંનેનું જે ભારણ હોય એ સમાન હોય બરોબર સમાન મોભાના હોય તથા સમાન ગુણધર્મો ધરાવતા હોય અને વચ્ચે કોઈ વાચક શબ્દ આવેલો હોય બે વ્યક્તિઓની
જે ગુણધર્મોની ચર્ચા થતી હોય બરોબર એમની વચ્ચે વાચક શબ્દ આવતો હોય ત્યારે હંમેશા ઉપમા અલંકાર બને છે એટલે કે કોઈ બે વ્યક્તિઓને સરખાપણું કોઈને ઊંચું કે નીચું નહીં પણ બંનેને સમાન બતાવવામાં આવે સરખાપણું દર્શાવવામાં આવે તો એને ઉપમા અલંકાર કહેવાય ફરી એકવાર જોઈ લઈએ એની વ્યાખ્યા આ વ્યાખ્યાઓ તમારે બે થી ત્રણ વાર લખી અને તૈયાર કરવી પડશે મિત્રો વ્યાખ્યા તૈયાર નહીં હોય તો તમને ક્યારે અલંકાર આવડવાના નથી જ્યારે ઉપમેય અને ઉપમાન સમાન દરજ્જાના હોય સમાન મોભાના હોય તથા સમાન ગુણધર્મો ધરાવતા હોય અને વચ્ચે વાચક શબ્દો રહેલા હોય ત્યારે હંમેશા ઉપમા અલંકાર બને છે ક્લિયર અચ્છા બીજી વાત હવે આ ઉપમા અલંકાર ખબર કઈ રીતે પડે તો મિત્રો કેટલાક સૂચક શબ્દો યાદ રાખવાના તમને જે અલંકાર બોર્ડમાં પૂછાય એમાં જો આ સૂચક શબ્દો હોય તો સમજી લેવાનું કે ઉપમા અલંકાર છે હવે કયા સૂચક શબ્દો તો ધ્યાન રાખજો જેવું જેવો જેવી સરખો સમાન જેમ સમોવડું પેઠે શી માફક તુલ્ય સમૂહ આવા કોઈ શબ્દો તમારા વાક્યમાં અથવા પંક્તિમાં જો આવેલા હોય તો સમજી લેવાનું કે ઉપમા અલંકાર છે ચાલો જોઈએ ઉદાહરણ દ્વારા વધારે સમજાશે પહેલું છે હાથ કઠણ લાકડા જેવા છે હાથ કઠણ લાકડા જેવા છે મિત્રો હવે હાથ કઠણ લાકડા જેવા એટલે આમાં ખબર કઈ રીતે પડશે તો મેં તરત શું કીધું સૂચક શબ્દ કયો આવેલો છે જેવા એટલે આ ઉપમા અલંકાર સીતાનું મુખ ચંદ્ર જેવું તો કયો સૂચક શબ્દ છે જેવું નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી તો કયો સૂચક શબ્દ આવેલો છે જેવી ભમરા સમો આ ભમતો પવન સમો અહીંયા કયો સૂચક શબ્દો છે સમો સમો એટલે સમાન જો અહીંયા આપેલું છે ને સમાન ત્યાર પછી પાંચમા નંબરમાં અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા તો એમાં સૂચક શબ્દ કયો છે સરખા એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ઉપમા અલંકાર છે સોમ સરખું સુંદર મુખ છે તેનું સોમ સરખું સુંદર મુખ છે તેનું તો અહીંયા સૂચક શબ્દ કયો આવે સરખું બરોબર હવે સાતમામાં જોઈએ આ માણસ સિંહ જેવો બળવાન છે કોના જેવો સિંહ જેવો બળવાન છે તો અહીંયા સૂચક શબ્દ કયો આવ્યો જેવો આઠમામાં એ વૃક્ષની ડાળીઓ માત્ર જાળીઓ જેવી હતી તો એમાં સૂચક શબ્દ કયો છે જેવી એકવાર પ્રેમમાં પડેલી કન્યાનું મન લીલા વન જેવું હોય છે એકવાર પ્રેમમાં પડેલી કન્યાનું મન લીલા વન જેવું હોય છે તો એમાં સૂચક શબ્દ કયો આવ્યો મિત્રો જેવું દસમામાં જોઈએ કાઈ ગોફણ જેવું દોડતું આવ્યું તો એમાં સૂચક શબ્દ કયો છે જેવું ત્યાર પછી 11માં જોઈએ વચ્છેરીનું આંબા પટેલ જીવની જેમ જતન કરતા હતા હવે જુઓ કયો શબ્દ આવ્યો સૂચક શબ્દ મિત્રો જેમ બરોબર પાણીના મોજા ગોળીને દડાની જેમ ઉછાળે છે તો સૂચક શબ્દ કયો આવ્યો મિત્રો જેમ સત્ય અહિંસાનો માર્ગ કાંડાની ધારે ચાલવા જેવો છે તો એમાં સૂચક શબ્દ કયો થશે જેવો
પછી જુઓ અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષા જેવું દ્રશ્ય આબે હૂબ રજૂ થયું ફરીથી અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષા જેવું દ્રશ્ય આબે હૂબ રજૂ થયું તો આમાં સૂચક શબ્દ કયો આવે જેવું 15માં માં જોઈએ મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે તેમાં સૂચક શબ્દ કયો થાય મિત્રો જેમ દેહ છાસ જેવો સામાન્ય છે અને આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તો આમાં જુઓ સૂચક શબ્દ કયા આવ્યા જેવો જેવો બરોબર 17માં માં જોઈએ ને કાળુ આજ્ઞાકી ને પુત્રની જેમ આગળ વધ્યો તો આમાં સૂચક શબ્દ કયો આવશે મિત્રો જેમ ગાંડી આપણી બબલીના જેવા પગલા તો ઘણાના હોય લે ચાલ હવે મોડું થશે લે ચાલ હવે મોડું થશે તો આમાં સૂચક શબ્દ કયો આવશે જેવા ઓકે મિત્રો તો આ રીતે ઉપમા અલંકાર એ કોઈ પણ વાક્ય અથવા પંક્તિ આપેલી હોય તો એમાં જો આ બધા સૂચક શબ્દો તમને યાદ હોય તો એ સૂચક શબ્દ આ રીતે શોધી અને તમે નક્કી કરી શકો કે આ ઉપમા અલંકાર છે સમજો ઉપમા અલંકારમાં બંનેને સરખા બતાવવામાં આવે છે દાખલા તરીકે તમે સિંહ જેવા છો તો તમારી સરખામણી સિંહ જેવી થઈ છે એટલે સિંહ અને તમને બંનેને સરખા સમાન બતાવવામાં આવ્યા છે કોઈને ચડિયા તો નહીં અથવા કોઈને ઉતરતો પણ બતાવવામાં આવ્યો નથી બરોબર જો અહીંયા હાથ કઠણ લાકડા જેવા છે તો હાથ કઠણ લાકડા જેવા છે તો લાકડા અને હાથ બંનેને સમાન બતાવવામાં આવ્યા છે સીતાનું મુખ ચંદ્ર જેવું છે તો સીતાની સરખામણી ચંદ્ર સાથે થઈ છે બંનેને સમાન બતાવવામાં આવ્યા છે એટલે કે સીતાનું મુખ ચંદ્ર જેવું છે બરોબર વધારે પણ નહીં કે ઓછું પણ નથી સમાન બતાવવામાં આવ્યું છે આમ કોઈ પણ પંક્તિ કે વાક્યમાં બંનેની સરખામણી કોઈ પણ બે વ્યક્તિની સરખામણી સમાન રીતે બતાવવામાં આવે તો એ ઉપમા અલંકાર કહેવાય અને એ બંનેની વચ્ચે જો આ રીતે આ સૂચક શબ્દો આ બધા સૂચક શબ્દો જો આવેલા હોય બરોબર તો એને ઉપમા અલંકાર કહેવાય એટલે તમે આ સૂચક શબ્દો મિત્રો ખાસ યાદ રાખજો સૂચક શબ્દો જો તમને યાદ હશે તો બોર્ડમાં ઉપમા અલંકાર તમે ઈઝીલી સરળતાથી શોધી શકશો ઓકે કરી રહ્યા છીએ અર્થા અલંકાર આ અલ અર્થા અલંકારનો શરૂઆતનો ઇન્ટ્રોડક્શનનો ભાગ તમે જોયો હશે પહેલો ભાગ અને કદાચ જો જોવાનો બાકી હોય તો અચૂકથી જોજો મિત્રો કેમ કારણ કે એ જો તમને બેઝિક એની વ્યાખ્યા આવડશે તો જ તમને આ બધા અલંકાર આવડશે પણ જો પહેલો વિડિયો તમે મિસ કર્યો તો હવે પછીના કોઈ પણ ભાગ તમે જોશો તો એ ખબર પડશે નહીં ઓકે તો જોઈ લેજો હવે મિત્રો આપણે અર્થા અલંકારની પહેલા વાત કરીએ જુઓ અલંકાર એટલે શું તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને ઘરેણાથી સજાવવામાં આવે એની સુંદરતામાં વધારો કરવામાં આવે એમ અહીંયા કોઈ પણ પંક્તિ કે વાક્યને યોગ્ય શબ્દ દ્વારા એની મહત્વતામાં વધારો કરવામાં આવે એની સુંદરતામાં વધારો કરવામાં આવે તો એને શબ્દ અલંકાર કહેવાય અને અર્થા અલંકાર કોને કહેવાય તો જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં અર્થ દ્વારા સમજો જરા અર્થ દ્વારા સુંદરતા બતાવવામાં આવે કોઈ પણ શબ્દના અર્થ દ્વારા એની સુંદરતા બતાવવામાં આવે તો
तो एने अर्था अलंकार कहवाय। अवे एमा आपणे आजे पहलो आपणे जोवाना छीए उपमा अलंकार। मित्रों कुल आपणे अर्था अलंकार 13 प्रकारना, कया कया? एक तो उपमा अलंकार, उत्प्रेक्षा अलंकार, व्यतिरेक अलंकार, रूपक अलंकार, मारी जोड़े मनमा बोलजो मित्रों, श्लेष अलंकार, अनन्वय अलंकार, सजीवारोपण अलंकार, व्याज स्तुति अलंकार, अतिशयोक्ति अलंकार। आ नौ अलंकार आपणी माटे बोर्डनी एग्जाम माटे खूब ज अगत्यना छे। परंतु आ सिवाय दृष्टांत अलंकार, विरोधाभास अलंकार, अपहुन्नति, बराबर अपहुन्नति नति, तो अन्योक्ति, आ रीते कुल 13 अलंकार आपणे मित्रों जोवाना छे। बराबर मित्रों, हवे आपणे बीजी वात करीए। तो तमे जोयुं हशे કે આજના ભાગની અંદર વિડિયોની અંદર આપણે ઉપમા અલંકાર ભણવા જવાના છે। ઉપમા, ઉપમા એટલે નિશ્ચિત ઉપનામ આપવું। હવે જુઓ એની વ્યાખ્યા બરોબર યાદ રાખજો તો તમને આ અલંકાર આવડી જ ગયો છે અને સાથે સાથે આ ઉપમા અલંકાર બોર્ડમાં કેવી રીતે ઓળખવો એની શોર્ટ ટ્રિક પણ હું બતાવીશ। તો જ્યારે ઉપમેય અને ઉપમાન, उपमेय अने उपमान समान दरज्जाना होय, बन्नेनुं जे भारण होय ए समान होय, बरोबर समान मोभाना होय तथा समान गुणधर्मो धरावता होय अने वच्चे कोई वाचक शब्द आवेलो होय, बे व्यक्तिओनी जे गुणधर्मोनी चर्चा थती होय बरोबर एमनी वच्चे वाचक शब्द आवतो होय ત્યારે હંમેશા ઉપમા અલંકાર બને છે। એટલે કે કોઈ બે વ્યક્તિઓને સરખા પણ કોઈને ઊંચું કે નીચું નહીં પણ બંનેને સમાન બતાવવામાં આવે, સરખા પણ દર્શાવવામાં આવે તો એને ઉપમા અલંકાર કહેવાય। ફરી એકવાર જોઈ લઈએ એની વ્યાખ્યા। આ વ્યાખ્યાઓ તમારે 2-3 વાર લખી અને તૈયાર કરવી પડશે મિત્રો। વ્યાખ્યા તૈયાર નહીં હોય તો તમને ક્યારે અલંકાર આવડવાના નથી। જ્યારે ઉપમેય અને ઉપમાન સમાન દરજ્જાના હોય, સમાન મોભાના હોય તથા સમાન ગુણધર્મો ધરાવતા હોય અને વચ્ચે વાચક શબ્દો રહેલા હોય ત્યારે હંમેશા ઉપમા અલંકાર બને છે। ક્લિયર? અચ્છા, બીજી વાત, હવે આ ઉપમા અલંકાર ખબર કઈ રીતે પડે? તો મિત્રો કેટલાક સૂચક શબ્દો યાદ રાખવાના, તમને જે અલંકાર બોર્ડમાં પૂછાય એમાં જો આ સૂચક શબ્દો હોય તો સમજી લેવાનું કે ઉપમા અલંકાર છે। હવે કયા સૂચક શબ્દો? તો ધ્યાન રાખજો, જેવું, જેવો, જેવી, સરખો, સમાન, જેમ, સમોવડું, પેઠે, શી, માફક, તુલ્ય, સમૂહ। આવા કોઈ શબ્દો તમારા વાક્યમાં અથવા પંક્તિમાં જો આવેલા હોય તો સમજી લેવાનું કે ઉપમા અલંકાર છે। ચલો જોઈએ, ઉદાહરણ દ્વારા વધારે સમજાશે। પહેલું છે, હાથ કઠણ લાકડા જેવા છે। હાથ કઠણ લાકડા જેવા છે મિત્રો। હવે હાથ કઠણ લાકડા જેવા એટલે આમાં ખબર કઈ રીતે પડશે? તો મેં તરત શું કીધું, સૂચક શબ્દ કયો આવેલો છે? જેવા, એટલે આ ઉપમા અલંકાર। સીતાનું મુખ ચંદ્ર જેવું, તો કયો સૂચક શબ્દ છે? જેવું। નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, તો કયો સૂચક શબ્દ આવેલો છે? જેવી। ભમરા સમો આ ભમતો પવન, સમો અહીંયા કયો સૂચક શબ્દ છે? સમો, સમો એટલે સમાન, જો અહીંયા આપેલું છે ને સમાન। ત્યાર પછી 5મા નંબરમાં, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, તો એમાં
सूचक शब्द कयो छे सरखा एना ऊपर थी आपने खबर पड़ी जाए कि आ उपमा अलंकार छे सोम सरखो सुंदर मुख छे तेनु सोम सरखो सुंदर मुख छे तेनु तो अहीं सूचक शब्द कयो आवे सरखो बराबर अवे सातमा मां जोईए आ माणस सी जेवो बलवान छे कोना जेवो सी जेवो बलवान छे तो अहीं सूचक शब्द कयो आव्यो जेवो आठमा मां ए वृक्षनी डाळीओ मात्र जाळीओ जेवी हती तो एमां सूचक शब्द कयो छे जेवी एक बार प्रेम मां पड़ेली कन्या नु मन लीला वन जेवु होय छे एक बार प्रेम मां पड़ेली कन्या नु मन लीला वन जेवु होय छे तो एमां सूचक शब्द कयो आव्यो मित्रो जेवु दसमा मां जोईए काई गोफण जेवु दोड़तु आव्यु तो एमां सूचक शब्द कयो छे जेवु ત્યાર પછી 11માં માં જોઈએ વચ્છેરી નું આંબા પટેલ જીવની જેમ જતન કરતા હતા હવે જુઓ કયો શબ્દ આવ્યો સૂચક શબ્દ મિત્રો જેમ બરોબર પાણીના મોજા ગોળીને દડાની જેમ ઉછાળે છે તો સૂચક શબ્દ કયો આવ્યો મિત્રો જેમ સત્ય અહિંસાનો માર્ગ કાંડાની ધારે ચાલવા જેવો છે તો એમાં સૂચક શબ્દ કયો થશે જેવો પછી જુઓ અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષા જેવું દ્રશ્ય આવે હૂબ રજૂ થયું ફરીથી અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષા જેવું દ્રશ્ય આપે હૂબ રજૂ થયું તો આમાં સૂચક શબ્દ કયો આવે જેવું 15માં માં જોઈએ મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે તો આમાં સૂચક શબ્દ કયો થાય મિત્રો જેમ દેહ છાસ જેવો સામાન્ય છે અને આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તો આમાં જુઓ સૂચક શબ્દ કયા આવ્યા જેવો જેવો બરોબર 17માં માં જોઈએ ને કાળુ આજ્ઞાકી ને પુત્રની જેમ આગળ વધ્યો તો આમાં સૂચક શબ્દ કયો આવશે મિત્રો જેમ ગાંડી આપણી બબલીના જેવા પગલા તો ગણાના હોય લે ચાલ હવે મોડું થશે લે ચાલ હવે મોડું થશે તો આમાં સૂચક શબ્દ કયો આવશે જેવા ઓકે મિત્રો તો આ રીતે ઉપમા અલંકાર એ કોઈ પણ વાક્ય અથવા પંક્તિ આપેલી હોય તો એમાં જો આ બધા સૂચક શબ્દો તમને યાદ હોય તો એ સૂચક શબ્દ આ રીતે શોધી અને તમે નક્કી કરી શકો કે આ ઉપમા અલંકાર છે સમજો ઉપમા અલંકારમાં બંનેને સરખા બતાવવામાં આવે છે દાખલા તરીકે તમે સિંહ જેવા છો તો તમારી સરખામણી સિંહ જેવી થઈ છે એટલે સિંહ અને તમને બંનેને સરખા સમાન બતાવવામાં આવ્યા છે કોઈને ચડિયા તો નહીં અથવા કોઈને ઉતરતો પણ બતાવવામાં આવ્યો નથી બરોબર જો અહીંયા હાથ કઠણ લાકડા જેવા છે તો હાથ કઠણ લાકડા જેવા છે તો લાકડા અને હાથ બંનેને સમાન બતાવવામાં આવ્યા છે સીતાનું મુખ ચંદ્ર જેવું છે તો સીતાની સરખામણી ચંદ્ર સાથે થઈ છે બંનેને સમાન બતાવવામાં આવ્યા છે એટલે કે સીતાનું મુખ ચંદ્ર જેવું છે બરોબર વધારે પણ નહીં કે ઓછું પણ નથી સમાન બતાવવામાં આવ્યું છે આમ કોઈ પણ પંક્તિ કે વાક્યમાં બંનેની સરખામણી કોઈ પણ બે વ્યક્તિની સરખામણી સમાન રીતે બતાવવામાં આવે
तो ए उपमा अलंकार कहेवाय। अने ए बन्नेनी वच्चे जो आ रीते आ सूचक शब्दो आ बधा सूचक शब्दो जो आवेला होय बरोबर तो एने उपमा अलंकार कहेवाय। એટલે તમે આ સૂચક શબ્દો મિત્રો ખાસ યાદ રાખજો, સૂચક શબ્દો જો તમને યાદ હશે તો બોર્ડમાં ઉપમા અલંકાર તમે ઈઝીલી સરળતાથી શોધી શકશો। ઓકે મિત્રો, ખ્યાલ આવ્યો ને? તો ચાલો શરૂ કરીએ અલંકાર। હવે મિત્રો અલંકાર એટલે શું? પહેલું તો એ વસ્તુ આપણને પ્રશ્ન થાય, અલંકાર એટલે શું? तो मित्रों जयरे अपने कोई मैरेज में जता हुए, कोई फंक्शन में जयरे अपने जता हुए, त्यारे अपने शु करिए छे? स्त्रियों मोटा भागे पोताना शरीर ने घरेणा थी सजावे छे, सुंदर कपड़ो कपड़ा थी सजावे छे। एम अपने गुजराती भाषा ने पण शब्दों थी सजावामां आवे छे। तो एम अहींया जुओ मित्रों, एनी व्याख्या जोईए के जेम मानवी ने सुंदर देखावा माटे विविध प्रकारना आभूषण એટલે કે ઘરેણાની જરૂર પડે છે, તેમ ગદ્ય કે પદ્યમાં સુંદરતા લાવવા માટે અલંકારની જરૂર પડે છે। ધ્યાન રાખો, સમજો બરોબર કે જેમ માનવીને સુંદર દેખાવું હોય તો ઘરેણા આભૂષણોની જરૂર પડે છે, એમ ગુજરાતી ભાષામાં ગદ્ય ભાગ અને પદ્ય ભાગને સુંદર દેખાડવા માટે, એની સુંદર રજૂઆત કરવા માટે અહીંયા અલંકારની જરૂર પડે છે। હવે જુઓ, સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ વિદ્વાન સાહિત્યકાર દંડીએ, યાદ રાખજો આ એમનું નામ કે દંડીએ, संस्कृत साहित्य ना श्रेष्ठ विद्वान साहित्यकार दंडीए अलंकार की व्याख्या आपता कहू छे के गद्य आ व्याख्या छे, याद रखो, गद्य के पद्य मा सुंदरता लावनार धर्म के अंग ने अलंकार कहे छे। अलंकार की व्याख्या शू था मित्रों? गद्य के पद्यमा सुंदरता लावनार धर्म के अंग ने अलंकार कहे छे। એટલે આ વ્યાખ્યા કોણે આપી હતી કે સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ વિદ્વાન સાહિત્યકાર દંડીએ આપી હતી। ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આ અલંકારના પ્રકારો વિશે વાત કરીએ તો અલંકારના કુલ બે પ્રકાર છે મિત્રો। એ છે એક તો શબ્દાલંકાર અને બીજું છે અર્થાલંકાર। બરોબર, કયા? શબ્દાલંકાર અને અર્થ અલંકાર અથવા અર્થાલંકાર કહેવાય। આમ બે પ્રકાર પડે છે। હવે આજથી આપણે પહેલા આજના વિડીયોની અંદર શબ્દાલંકાર વિશે સમજીશું। શબ્દાલંકાર કોને કહેવાય મિત્રો? તો કોઈ પણ પંક્તિ કે વાક્યમાં શબ્દ દ્વારા, કોના દ્વારા? શબ્દ દ્વારા સુંદરતા બતાવવામાં આવે ત્યારે શબ્દાલંકાર બને છે। સમજો જરા, આ વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની છે મિત્રો। કોઈ પણ પંક્તિ આપેલી હોય કવિતાની કે વાક્ય હોય તો એમાં એ વાક્યને શબ્દ દ્વારા સુંદરતા બતાવવામાં આવે ત્યારે શબ્દાલંકાર બને છે। બરોબર, હવે આ શબ્દ અલંકારના કુલ ચાર પ્રકાર છે। ચાર પ્રકારના અલંકારનો સમાવેશ થાય છે। એક વર્ણાનુપ્રાસ અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર, પ્રાસ સાંકળી અલંકાર અને યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર। યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકો આપણે શીખવા જઈ રહ્યા છીએ, આ બધું જ તમારે લખી અને તૈયાર કરવાનું છે અને ગુજરાતી ગ્રામરનો અલગથી ચોપડો બનાવી દેવાનો મિત્રો। શબ્દ અલંકારના કેટલા પ્રકાર? ચાર। કયા કયા? મારી જોડે બોલો, વર્ણાનુપ્રાસ અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર, પ્રાસ સાંકળી અલંકાર અને યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર।
આમ શબ્દાલંકારના કુલ ચાર પ્રકાર છે। એમાં આજે આપણે પહેલો અલંકાર ભણવા જઈ રહ્યા છીએ આ વિડિયોમાં, અને એ છે વર્ણાનુપ્રાસ અલંકાર। કયો મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર, જેને વર્ણ સદાય કહેવાય। શું કહેવાય? વર્ણ સદાય કહેવાય। હવે એની વ્યાખ્યાની વાત કરીએ। વ્યાખ્યા તમારે મોઢે કરવી પડશે મિત્રો, આ બધું તૈયાર કરેલું નહીં હોય તો તમને અલંકાર ગોખી દેવાથી ક્યારે આવડશે નહીં મિત્રો। આ ગ્રામેટિકલ છે એટલે યાદ રાખજો। હવે વર્ણાનુપ્રાસની વ્યાખ્યા શું થાય? તો કોઈ પણ પંક્તિ કે વાક્યમાં, શું? કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એકનો એક અક્ષર, સમજો જરા અહીંયા, એકનો એક અક્ષર અથવા વર્ણ, એકનો એક અક્ષર અથવા વર્ણ વારંવાર આવતો હોય, અથવા બીજી રીતે કેવું હોય, કાં તો બેવડાતો હોય એટલે કે ડબલ વાર આવતો હોય, ત્રણ વાર આવતો હોય, ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે। ફરીથી એની વ્યાખ્યા બરોબર ધ્યાનથી સમજી લો કે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એકનો એક અક્ષર કે વર્ણ વારંવાર આવતો હોય અથવા બેવડાતો હોય ત્યારે એ પંક્તિ કે વાક્ય વર્ણાનુપ્રાસ અલંકાર બને છે। બરોબર આવડી ગયો? હવે એને લગતા આપણે ઉદાહરણ જોઈએ મિત્રો, એટલે તમને વધારે ખ્યાલ આવે કે કેવા વાક્યો બોર્ડમાં પૂછાશે અને કઈ રીતે ખબર પડે કે આ વર્ણાનુપ્રાસ છે। બરોબર, પહેલું વાક્ય જોઈએ। હાર હરિનો મારે હૈયે રે, શું? હાર હરિનો મારે હૈયે રે। આ વાક્યમાં કયો શબ્દ વારંવાર આવે છે મિત્રો? તો જુઓ, હ, હ વારંવાર બેવડાય છે, જોયું? ત્રણ વાર હ આવ્યો એટલે હ, આ અક્ષર હ, અક્ષર હળનો હ અક્ષર વારંવાર આવે છે, માટે આ વાક્ય વર્ણાનુપ્રાસ કહેવાય। બીજું વાક્ય જોઈએ। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, શું? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ કયો અલંકાર છે? તો ખબર કઈ રીતે પડશે? તો જુઓ અહીંયા ન કેટલી બધી, ત્રણ ચાર, ચાર વાર આવે છે એટલે સૌથી વધારે વાર આવે છે ન, અને વારંવાર આવી રહ્યો છે માટે આ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। ત્યાર પછી નટવર નિરખ્યા નેન તે, નટવર નિરખ્યા નેન તે, એમાં જુઓ ન ન ન ન ચાર વાર આવે છે એટલે સૌથી વધારે વાર કયો અક્ષર આવી રહ્યો છે? ન, માટે આ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। જળનો જવાન જળવતી બને, જળનો જવાન જળવતી બને, તો જુઓ અહીંયા જ જ જ કેટલી વાર પુનરાવર્તિત થાય છે મિત્રો? ત્રણ વાર। તો સૌથી વધારે વાર આ વાક્યમાં જ શબ્દ પુનરાવર્તિત વારંવાર આવે છે માટે આ કેવો કહેવાય? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। પાંચમામાં વિપદ પડે પણ વણસે નહીં, વિપદ પડે પણ વણસે નહીં, એમાં જુઓ તમારે વારંવાર કયો અક્ષર આવી રહ્યો છે? પ, 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 બરોબર, ત્રણ વાર આવી રહ્યો છે એટલે એક અક્ષર વારંવાર આવે છે, પુનરાવર્તિત થાય છે, માટે આ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। સુર શરણાઈ સદા સંબંધીઓની ભીડમાં, સુર શરણાઈ સદા સંબંધીઓની ભીડમાં, તો જુઓ સ સ સ સ, આ રીતે સ અક્ષર વારંવાર પુનરાવર્તિત થાય છે માટે પુનરા, આ કેવો કહેવાય? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। ત્યાર પછી પાંચમામાં જુઓ, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સરની તાતી, ધ્યાન રાખો, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર
સરમિતાતિ કયો અક્ષર વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યો છે મિત્રો તો જુઓ એક તો ત અક્ષર 1 2 પછી 3 4 5 ત અક્ષર વારંવાર સૌથી વધારે વાર પુનરાવર્તિત થાય છે માટે આ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છઠ્ઠામાં જોઈએ ભૂખથી ભૂંડી ભીખ છે ભાઈ ભૂખથી ભૂંડી ભીખ છે ભાઈ તો એમાં જુઓ ભ જોયું બધાએ ચાર વાર પુનરાવર્તિત થાય છે એટલે સૌથી વધારે વાર આવે છે માટે બોર્ડમાં આવું વાક્ય કોઈ પણ પૂછાય તો આપણે તરત નક્કી કરી શકીએ તો આ વારંવાર અક્ષરો જો આવતા હોય એકને એક અક્ષર સૌથી વધારે વારંવાર પુનરાવર્તિત થતો હોય તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય ઓકે મિત્રો એટલે ખ્યાલ આવ્યો તમને અલંકારના કેટલા પ્રકાર બે શબ્દાલંકાર અર્થાલંકાર શબ્દાલંકારના કેટલા પ્રકાર ચાર કયા કયા વર્ણાનુપ્રાસ અલંકાર અંત્યાનુપ્રાસ અલંકાર પ્રાસ સાંકળી અલંકાર યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે આ બધા યાદ રાખવાના છે અને દરેકે દરેક અલંકારના હું અલગથી વિડિયો બનાવી અને તમને દરેકે દરેક ઉદાહરણ સમજાવીશ મિત્રો એમાં પહેલો આપણે જોવા જઈ રહ્યા છીએ વર્ણાનુપ્રાસ અલંકાર જેને વર્ણ સદાય કહેવાય એની વ્યાખ્યા શું થાય બરોબર યાદ રાખજો કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એકનો એક અક્ષર અથવા વર્ણ વારંવાર આવતો હોય અથવા પુનરાવર્તિત થતો હોય બેવડાતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને એમાં આપણે ઉદાહરણ પણ જોયા ઓકે મિત્રો આના બે પ્રકારો કયા કયા એક તો શબ્દ અલંકાર અને બીજું છે અર્થ અલંકાર હવે આપણે અત્યારે જે ટોપિક જોઈ રહ્યા છીએ શબ્દ અલંકારની વાત કરવાની છે તો શબ્દ અલંકારની વ્યાખ્યા યાદ રાખજો કે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં શબ્દ દ્વારા સેના દ્વારા મિત્રો શબ્દ દ્વારા કોઈ પણ એવો શબ્દ વપરાય વાક્ય કે પંક્તિમાં જેના કારણે એની સુંદરતામાં વધારો થાય સુંદરતા બતાવવામાં આવે ત્યારે શબ્દ અલંકાર બને છે દાખલા તરીકે જુઓ ફરી એકવાર જોઈ લઈએ કે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં શબ્દ દ્વારા સુંદરતા બતાવવામાં આવે ત્યારે શબ્દ અલંકાર બને છે કોઈ વ્યક્તિને આપણે સુંદર તો છે પણ અતિ સુંદર બતાવવો હોય તો આપણે શું કહીએ છીએ કે તું પરી જેવો લાગે છે તું કેટરીના કેફ જેવો લાગે છે કોઈ એવું વાક્ય અથવા કોઈ વ્યક્તિ સાથે એની સરખામણી કરવામાં આવે બરોબર તો મોટા ભાગે એ વ્યક્તિના અથવા પંક્તિના અથવા વાક્યની સુંદરતામાં વધારો થાય છે તો એને શબ્દ અલંકાર કહેવાય હવે એમાં આજે આપણે કુલ શબ્દ અલંકારના ચાર પ્રકાર એક વર્ણાનુપ્રાસ અલંકાર અંત્યાનુપ્રાસ અલંકાર પ્રાસ સાંકળી અલંકાર અને યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર આપણે આ પહેલાના વિડિયોની અંદર આપણે વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી અલંકારના વિડિયો જોઈ ચૂક્યા છીએ અને મિત્રો કદાચ જો જોવાના બાકી હોય તો જોઈ અને તૈયાર કરી નાખજો આજે આપણે છેલ્લો પ્રકાર જોવાના છીએ યમક અલંકાર જેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય એની વ્યાખ્યા જરા જોઈ લઈએ તો જ આપણને વાક્ય અથવા કોઈ પણ પંક્તિ કયા અલંકારની છે એ ખબર પડશે તો વ્યાખ્યામાં જુઓ કોઈ પણ પંક્તિ કે વાક્યમાં શબ્દે શબ્દે કોઈ પણ પંક્તિ અથવા વાક્ય એવું હોય મિત્રો કે જેમાં શબ્દે શબ્દે પ્રાસ સર્જાતો હોય તો એવા અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે અથવા બને છે ફરી કોઈ પણ પંક્તિ કે વાક્યમાં
શબ્દે શબ્દે પ્રાસ સર્જાય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. શબ્દે શબ્દે, એવું નહીં કે પહેલું છેલ્લું કે પહેલું પહેલું છેલ્લું છેલ્લું, આવા શબ્દો એમ નથી. આખા વાક્યમાં તમારે ગમે ત્યાં એના પ્રાસ સર્જાય. જો આપણે એક ઉદાહરણ જોઈએ, અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા. જો પ્રાસ ક્યાં બંધાય છે? અખાડામાં. અખાડા જવાના અખાડા, એટલે આ રીતે પ્રાસ બંધાય છે, સંબંધ બંધાય છે, નક્કી નથી ક્યાં બંધાય છે. ગમે ત્યાં એના વાક્યમાં શબ્દે શબ્દે પ્રાસ બંધાઈ જાય, સર્જાઈ જાય, બંધ બેસતું ગોઠવાઈ જાય, તો સમજી લેવાનું કે શબ્દાનું પ્રાસ અલંકાર કહેવાય. નકશામાં જોયું તે જોયું કશામાં, તો કઈ જગ્યાએ પ્રાસ બંધાયો મિત્રો? જો અહીંયા નકશામાં કશામાં, તો અહીંયા જોયું જોયું, તો આ પ્રાસ સંબંધ બંધાયો એમ કહેવાય. માટે આ વાક્યને આપણે શબ્દાનું પ્રાસ અલંકાર કહી શકીએ. એ જ રીતે દીવા નથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર, અંધારું ઘોર. તો હવે જુઓ મિત્રો, અહીંયા પ્રાસ ક્યાં બંધાય છે? એક તો પહેલા તો જુઓ, દીવા દીવા વારંવાર આવ્યું, એક ને એક શબ્દ વારંવાર. નથી નથી જોયું, પછી દરબારમાં અંધારું ઘોર, અંધારું ઘોર, અંધારું ઘોર, દીવા દીવા, નથી નથી. એટલે આ રીતે એક કરતા વધારે પ્રાસ બંધાતો હોય, સંબંધ બંધાતો હોય શબ્દો શબ્દો વચ્ચે, તો એને શબ્દાનું પ્રાસ અલંકાર કહેવાય. જુઓ ચોથામાં જોઈએ, જોતા વેત જ હૈયું વિષસર વિંધી લીધ વિષમસરે. સમજો બરાબર, થોડો ઓકવર્ડ વાક્ય છે. તો જુઓ વિષસર વિષમ વિંધી બરોબર, પછી અહીંયા જુઓ વિષમસર વિષમ, પછી બીજે ક્યાંય પ્રાસ બંધાય છે? ના નથી બરોબર. તો આ રીતે કોઈ પણ જગ્યાએ પ્રાસ બંધાતો હોય તેને શબ્દાનું પ્રાસ અલંકાર કહેવાય. જવાની તો આખરે જવાની છે, આમાં કઈ જગ્યાએ બંધાયો? જવાની જવાની, આ બંને સરખા આવ્યા શબ્દો, તો આ શબ્દાનું પ્રાસ અલંકાર કહેવાય. આપણું તો કપાળે કાણું છે ને આ ખોબાએ કાણો નીકળ્યો. જુઓ એક તો કાણું બરોબર, કાણો બરોબર, આપણું નીકળ્યો બરોબર. તો આ રીતે મોટા ભાગે ગમે ત્યાં, એવું નહીં કે કોઈ પણ વાક્ય અથવા પંક્તિમાં ગમે ત્યાં શબ્દો શબ્દો વચ્ચે પ્રાસ બંધાતો હોય તેને શબ્દાનું પ્રાસ અથવા યમક અલંકાર કહેવાય. જુઓ અહીંયા પૂરી કાશી અવધ મથુરા ને અવસર સૌ, તો જો આ બે વચ્ચે બંધાય છે પૂરી કાશી અવધ મથુરા ને અવસર સૌ, તો આ કયો અલંકાર કહેવાય મિત્રો? શબ્દાનુપ્રાસ. પણ શબ્દાનુપ્રાસમાં શબ્દો તમારે પકડવા પડે કે કોની કોની વચ્ચે પ્રાસ બંધાય છે. જુઓ વાચ કાચ મન નિર્મળ રાખે ધન ધન જનની તેની રે. તો જુઓ વાચ કાચ આ બે વચ્ચે બરોબર, ધન ધન બરોબર, તો આ રીતે એમની આ બે વચ્ચે અને આ બે વચ્ચે શું બંધાય છે? શબ્દનો પ્રાસ બંધાય છે, સંબંધ બંધાય છે. માટે આ યમક અથવા તો શબ્દાનું પ્રાસ અલંકાર કહેવાય. નવમામાં જોઈએ, નથી વેઠાતા રામ ભૂખો એ નથી વેઠાતી, નથી વેઠાતા રામ ભૂખો એ નથી વેઠાતી ને આ ભીખેય. જુઓ નથી નથી બે વાર આવ્યું, પછી વેઠાતા વેઠાતી બરોબર. તો આ રીતે મિત્રો જુઓ હજી પણ છે ભૂખો એ ભીખેય, તો આ બધા શબ્દો વચ્ચે શબ્દનો પ્રાસ બંધાય છે. જુઓ નથી નથી, વેઠાતા વેઠાતી, ભૂખોય ભૂખેય
बराबर भूख એટલે પેટની ભૂખ અને ભીખ એટલે માંગવું બરોબર તો એમની વચ્ચે પ્રાસ બંધાયો એમ કહેવાય દસમામાં જોઈએ છે મતવાલી નથી નમાલી નમાલ લોહીની લાલી લોહીની લાલી તો અહીંયા કોની વચ્ચે જુઓ મતવાલી નમાલી અને લાલી બરોબર તો આની વચ્ચે આપણે શું બંધાય છે આ ત્રણેય શબ્દો વચ્ચે પ્રાસ બંધાય છે મિત્રો માટે આને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મહામતી સમજો જરા હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મહામતી હવે તમે એક શબ્દ એવો સજુઆ 1 2 3 બરોબર આ ત્રણ જુઓ પછી હોવ હોવ એટલે આ બે શબ્દો વચ્ચે પ્રાસ બંધાય છે અને આ 1 2 અને 3 વચ્ચે પ્રાસ બંધાય છે માટે આને શબ્દાનું પ્રાસ અલંકાર કહેવાય સાતમામાં જોઈએ બાવરી વિભાવરી ના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી ના જો શું કહે છે વાક્ય સમજો જરા બાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી ના તો એની અંદર જો બાવરી વિભાવરી આ બે વર્ણને વચ્ચે રાત રાણી બરોબર હવે આ બે વચ્ચે અને આ બે વચ્ચે શબ્દો વચ્ચે શું બંધાય છે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે એટલે કે એમની વચ્ચે પ્રાસ બંધાય છે છેલ્લું ઉદાહરણ જોઈએ પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ હવે જુઓ પંખીડા અને ફૂલડા આ બંને વચ્ચે પ્રાસ બંધાય છે બરોબર તો આ રીતે આ બંને વચ્ચે એક જાતનો પ્રાસ બંધાય છે એમ રાધા કૃષ્ણ રાસ રમતા હતા તો રાધા કૃષ્ણ વચ્ચે શું બંધાયો પ્રાસ બંધાયો રામ સીતા વનવાસે ગયા તો રામ સીતા એ બંધ બેસતું કહેવાય તો એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય ઓકે મિત્રો તો ધ્યાન રાખજો આ આપણે શબ્દ અલંકારનો છેલ્લો અલંકાર અહીંયા આજે શીખ્યા છીએ અને મને ચોક્કસ ખાતરી છે કે આ ચારે ચાર અલંકાર હવે તમને આવડી ગયા છે અને તમે તૈયાર પણ કર્યા છે તો મિત્રો આજનો વિડિયો બરોબર સ્ક્રીનશોટ પાડી અને ગ્રામરની બુકમાં તમે રંગીન પેનોથી લખી અને બરોબર એ બધા અલંકારની વ્યાખ્યાઓ તૈયાર કરજો એકલા વિડિયો જોઈ લેવાથી તમને કોઈ પણ ગ્રામર દાખલા વિજ્ઞાન અંગ્રેજી કોઈ પણ વિષય આવડશે નહીં સમજાશે પણ તૈયાર કરશો પ્રેક્ટિસ કરશો તો જ મિત્રો તમને આવડશે તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે હવે અર્થા અલંકારના પ્રકારો શીખવા જવાના છીએ તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો